Namaha.
Thank you.
स्मरण विधेय नमस्ते नंद नंदन यशोदा नंदन आनंद कंद मुकुंद लाडली लाल श्री कृष्ण परमात्मा अवाणी स्वरूप भागवत जी ने नंदन आ रेवताचल पर्वत की सिद्ध भूमि तमाम चेतनाओं ने नंदन ब्रह्म देवता ब्राह्मण मां शारदा ना विपासको सारस्वते तथा परीक्षित स्वरूपे विराजित तमाम श्रोताओं हृदय में प्रतिष्ठित एक पर ब्रह्म परमात्मा ने मारा वंदन स्वास्थ्य जय श्री कृष्ण। काले आपणे मनु अने शत्रुता ने त्रण कर्म आवे एमा पण देवहूति नु जीवन जोयुं के देवहूति ने लग्न करवा ज न होता पण सृष्टि नो क्रम आगळ वधारवा माटे पिताजी ना आग्रह ना कारणे कहीं कोई भोगी साथे नहीं पण कोई योगी साथे लग्न करे अने योगी साथे लग्न करवा माटे करदम ने पण भगवान ने वचन आप्युं के तारा घरे हूँ पुत्र थईने आवीश अने करदम ने शरत मूकी छे लग्न समय के एक संतान थशे हूँ संन्यास लई लईश नव नव कन्या ने जन्म थई चुको फरी प्रार्थना करवा मांगी प्रार्थना करवा ना कारण फरी एक पुत्र नो जन्म थयो एक परमात्मा नु प्रागट्य थयो जेनुं नाम राखवा मांगी कपिल अने कपिल जी नो जेवो ज प्रादुर्भाव थयो अने ए समय संन्यासनी आज्ञा लीधी छे करदमजी संन्यासनी एक परंपरा हती અને જયારે સંન્યાસ લેવા જતા હતા ત્યારે કપિલ બોલ્યા છે પિતાશ્રી કરવન ગચ્છતા પૃષ્ઠો મન સંન્યસ્ત કરે પિતાજી તમે સંન્યાસ લ્યો પણ ધ્યાન રાખજો સંન્યાસ લઈને પણ પરોપકારમાં ફસાતા નહીં કારણ કે જો પરોપકારમાં પડી જાશો તો પરોપકારમાં અહમ આવે આવે અને આવે પિતાશ્રી આવું તમે ન કરતા વિધિનો ફસે સંન્યાસીઓનો તો સંન્યાસ વિધિનો નિયમ છે ક્યારેક સંન્યાસ ઉપનિષદ વાંચો તો ખબર પડે સંન્યાસીઓના મિનિમમ કેવા હોય છે પેલા તો સંન્યાસી બનવું હોય તો 12 વર્ષ અધ્યયન કરવું જ પડે જે વેદાંતનું અધ્યયન કરી શકે છે એ જ વાસ્તવિકમાં સંન્યાસી થઈ શકે છે એને પ્રાયશ્ચિત કરવાનું હોય અને ગંગાજીમાં 108 ડૂબકી લગાવવાની હોય 108 ડૂબકી લગાવે જનેયનો ત્યાગ કરે લંગોટનો ત્યાગ કરે ગંગામાંથી એ નિર્વસ્ત્ર થઈને બહાર નીકળે ત્યારે એના પત્ની હોય તો પત્ની અને મા હોય તો મા એને લંગોટ આપે અને લંગોટ આપીને કહે તું નિર્વિકારી છે તું નિર્વિકારી છે તું નિર્વિકારી છે આ લંગોટ તારે ફક્ત અને ફક્ત લોક લજ્જા માટે ધારણ કરવાનું છે આ રીતે લંગોટ ધારણ કરીને પછી ગિરજા નામનો હોમ કરે સાક્ષાત જીવતા જ એ પોતાનું પિંડદાન કરી દે અને પછી ગિરજા હોમ છે રસ રૂપ ગંધ શબ્દ સ્પર્શનો હોમ છે અને છેલ્લે આત્મજ્ઞાન ગુરુ પાસે લે અને પરિવ્રાજક થઈને પૃથ્વી ઉપર સતત ફરતો રહે આવી સંન્યાસ પરંપરા હતી કહ્યું કે જો પરોપકાર કરશો તો પરોપકારમાં ક્યાંક ને ક્યાંક તમે ફસાઈ જશો એટલે પરોપકારમાં ફસાવી સંન્યાસીએ પરોપકારમાં ઉતરવું જ ન જોયું કાલે પૂજ્ય કશ્યપ ગિરી બાપુ પધાર્યા હતા એના જીવન હું એટલા માટે પ્રભાવિત છું કે પોતાના આશ્રમમાં કોઈ આવે તો દૂધ પણ ન પીવડાવે ચા પણ ન પીવડાવે પાણી પણ ન પીવડાવે નાની એવી કુટી કરીને બેઠા છે અને કોઈ આવે એમની પાસે કોઈ 10 રૂપિયાની નોટ ધરાવે તો લઈ જાઓ કોઈ પૈસા ધરાવે તો પણ કહે લઈ જાઓ અને જમવાનું પણ પોતાના આશ્રમમાં બનાવતા નથી આજુબાજુમાંથી કોઈ આપી જાય સાંજમાં તો એક ટાઈમ જમી લે વાસ્તવિકમાં ગીતાજીના આધારિત સંન્યાસના જે લક્ષણો છે એ બધા એમાં ઘટિત થાય છે
એ મહાપુરુષ ત્યાં આવી બેસી એની હાજરી પુરાવી જતા નજાને કિસ રૂપમાં નારાયણ મળી જાય, ખબર ન હોય ક્યાં રૂપમાં નારાયણ કે દ્વારિકાધીશ મળી જાય. આપણી કથામાં રોજ કોઈ એક જૈન સંન્યાસી આવે છે, આવીને જતા રહે છે, પ્રસાદ લઈને જતા રહે છે. કોઈને બોલાવતા પણ નથી, કોઈ સાથે નહીં, આવીને જતા રહી. કેમ કહી શકાય કે એ નારાયણ ન હોય શકે? થોડા ક્ષણ પૂરતી એની અંદર પણ નારાયણ હોય શકે. અહીંયા પિતાજી નો સંન્યાસ થયો, પિતાજી ગયા અને મા અને દીકરો દેવહૂતિ કપિલ જઈ રહ્યા છે. અને માએ કાલે જે આપણે જાણથી જોઈ, મા ચરણોમાં બેસી અને પૂછવા માંડ્યા, પ્રશ્ન પૂછો છો. નિર્વિણા નિતરામ ભૂમન સદિન્દ્રિય દર્શના યેન સંભાવ્યમાનેન પ્રપન્ના અંધકમ પ્રભો. હે ભૂમન, હે ધરતી પરના દેવ, આ દૃષ્ટિ ઇન્દ્રિયો વિષયથી કંટાળતી કેમ નથી? ઇન્દ્રિયો વિષયથી કંટાળતી નથી એનું કારણ શું? લોકોની ઈચ્છાની પૂર્તિ વારંવાર જાગે છે એનું કારણ શું? ને કપિલજીએ જવાબ આપ્યો છે કે ના, ઇન્દ્રિયોને વિષયના સેવનથી કંટાળો આવશે જ નહીં. કારણ કે ભગવાન આપણી ઇન્દ્રિયોમાં ખામી આપેલે સમજવાનું કે અહીંયા મારે રસ પૂરો કરવાનો છે. આ તમારી ચક્ષુષ ઇન્દ્રિય છે, આંખ છે, ભગવાન તમને નંબર આપી દે સમજવાનું, હવે મારે બહારનું કંઈ જોવાનું નથી. ભગવાન તમારા કાનમાં ઓછું સાંભળવાનું રાખી દે સમજવાનું, મારે બહારનું કંઈ સાંભળવું નથી. પરમાત્મા તમને વાળ સફેદ કરી દે સમજવાનું કે ભાત આવી ગયા છે જમવામાં, હવે મારે સમજી જવું જોઈએ. પણ વારંવાર ઇન્દ્રિયો દ્વારા આપણે સુખ મળતું જ નથી. આંખમાં ચશ્મા આવે, આંખમાં નંબર આવે, ઝાંખપ આવે તો મોતિયો કરાવી નાખીએ છીએ. આપણે કાનમાં ઓછું સાંભળવાનું થાય તો બેરામીટર લગાવી દઈએ છીએ. વાળ સફેદ થઈ જાય તો એની પણ ડાય કાઢી કરાવી નાખીએ છીએ. સાબુ લેવા જવો હોય ને તો કેરોસીનની દુકાને ન જવાય, સાબુવાળાની દુકાને જવાય. એમ આનંદ મેળવવો હોય તો આનંદના ઘર પાસે જ જવું પડે. કપિલજી કહે, ના, આ વાસનાઓ પૂરી થવાની જ નથી. વાસનાઓને તમે જેટલું પ્રોત્સાહન આપશો એટલી વાસનાઓ વધશે. એક ઓલા બકરી જેવું છે, અકબર ને બિરબલની વાત છે ને, બકરી રોજ ઘાસ લીલું ખાતી હોય, કોઈ આને રોકાવી દે, બિરબલે તો હું રોકી દઉં, ઘાસ ખાવા જેમ લાકડી મારે, ઘાસ ખાવા જેમ લાકડી મારે. છેલ્લે એને નિર્ણય કર્યો કે હું ઘાસ ખાઈશે જ નહીં. ત્યારે ઘાસ નાખવા માંડ્યું ત્યારે એને યાદ આવ્યું કે આ લાકડી મારશે. તો આખી વાત સમજાવે, વિવેક રૂપી લાકડી તમારે વારંવાર મારતી રહેવી પડે, બાકી આ મન માનશે નહીં. મન એટલું બધું ચંચળ છે, એટલું બધું ચંચળ છે કે મનને મનાવવું હોય ને કપી શબ્દનો અર્થ જ થાય. કપી એટલે વાંદરો અને લ એટલે કાબુમાં રાખનાર, કાબુમાં રાખતા શીખવાડનારને લ કહેવાય. જે મન જેવી વૃત્તિને, વાંદરા જેવી વૃત્તિ જે છે એને મનને કાબુમાં રાખે એને કપી કહેવાય. અહીંયા તમે એટલા બધા લોકો બેઠા છો અને એક કહી શકું કે બધાના મન અસ્થિર ન હોય શકે. તમે જોવાનું કામ આંખ નહીં, જોવાનું કામ મન કરે છે. કદાચ મેં તમે અહીંયાથી કઈ લઈ જાઓ મારી સામેથી, મારું મન ન હોય તમને ખબર ન રહી કે આ કોઈ ઉપાડી ગયું છે. એ જતો રહેલી ખબર પડી તારી સામેથી આ પાકીટ ઉપાડી ગયા ખબર ન રહી કે મારું મન છે તારે નથી. અહીંયા કથામાં બેસો ને હું ઘણું બધું પ્રવચન કરી દઉં, પણ તમે મન ઠેકાણે ન હોય તો તમે સાંભળો પણ નહીં, ખબર એ ન પડે. તાલી પડે ત્યાં ખબર પડે કે ક્યાંક થઈ ગયું છે. તમારું મન છે એ સાંભળવાની ક્રિયા કરે છે, તમારું મન જોવાની ક્રિયા કરે છે. આ બધું મનથી થાય છે અને મનનો પાવર એટલો બધો છે. મનની શક્તિ તમારે જ્યાં પહોંચાડી દે ત્યાં પહોંચી જાય. મનના પાવરથી લેમ તૂટી જાય, મનના પાવરથી દિવાલ તૂટી જાય. આ મનની શક્તિ છે. રશિયામાં પ્રયોગ કરવામાં આવ્યો. એક મોટું ઘટાદાર વૃક્ષ હતું, બધા લોકોએ કહ્યું કે આ વૃક્ષને અમે સૂકવી દઈએ. એમને સ્પર્શ કર્યા વિના 100 લોકોનું મંડળ આવ્યું, 10 ફૂટ દૂર બેસે અને બેસીને 10 મિનિટ પ્રાર્થના કરે જતા રહે અને ખરેખર 6 મહિનાની 4 મહિનાનું સૂકાઈ ગયું. આ લોકોને પૂછવામાં આવ્યું, તમે પ્રાર્થના શું કરો છો? તમે રોજ આવી રીતે આ ઝાડ સૂકાઈ જાય, ઝાડ સૂકાઈ જાય, ઝાડ સૂકાઈ જાય અને સૂકાઈ જાય. આ બધું મનથી છે. તમે મનથી વિચારો કે આપણે બધા નેતા પરિવાર કથા કરીએ, અંદરો અંદર કોઈ ઝઘડશે, મનમાં વિચારો ઝઘડો થાય.
અને મનમાં વિચારોને તો થાય જ નહીં. મોટા ભાગની પ્રક્રિયા બધી મનથી છે, મનની અંદરના તરંગો છે. તમે મનથી વિચારો, સામે વાળો માણસ મારા સામે ફરીને જોય, જોય એટલે જોઈએ એ ત્યાં જાય એટલે ફરીને જોવું જ પડે. આ મનના તરંગો એટલું કામ કરે છે. જીતેન્દ્ર અઢિયાના કાર્યક્રમમાં વાતો વાતો કરતા એ દોઢસો જમીનથી ઊંચો થયો. મનની શક્તિ એ સોનાનો ચેન સામે રાખો તો મનની શક્તિથી સોનાનો ચેન હલાવી દે. આ મનના આ મનની તાકાત છે. અને મનને જો વશમાં રાખવું તો સંત પુનિત કહે છે કે મનને વશ રાખવું તો શું કરવું પડે. આ મનને સંત પુનિતે કેવી રીતે સરખાવ્યા છે તો સંત પુનિત કહે છે ગજાની પૂછડી જેવું રે પ્રભુજી મનમાં છે, ગજાની પૂછડી જેવું રે પ્રભુજી મનમાં છે, ગજાની પૂછડી જેવું રે પ્રભુજી મનમાં છે, ગજાની પૂછડી જેવું રે પ્રભુજી મનમાં છે. બરાબર સારી વાત આવતી હોય યાદ આવી જાય. ઓહો કપડાની જેવું તો ના ગઈ છે રૂમમાં. આને કહેવાય મન. એટલે મનને બરાબર કઈ લાગતું હોય ત્યારે જ કઈ યાદ આવે. આ મનને કાબુમાં લેવું તો પુનિત મહારાજજી કહે છે કે કેમ કરવું જોઈએ. લગભગ લોકોની ફરિયાદ છે કે અમે માળા કરવા બેસીએ ત્યારે અમારું મન લાગતું જ નથી. માળા કરવા બેસીએ ત્યારે નબળા વિચાર આવે. પણ માળા કરવા બેસો નબળા વિચાર આવે તો આવવા દો. કારણ કે જેનો જન્મ થશે એનું મૃત્યુ થશે. નબળા વિચારો બહાર આવશે તો એનો જન્મ થયો, જન્મ થયો તેનું મૃત્યુ થશે. અંદર ને અંદર દબાવી રાખશો તો વધારે મુસીબત થશે. એટલે વિચારો આવવા દો. પુનિત મહારાજજી કહે છે આંદોલન કરતું કેન્દ્ર એમના મન. અને આ મન ને કાબુમાં રાખવું તો સંત પુનિત શબ્દો છે. અને સંત પુનિતે મનને કાબુ રાખવા માટે નાન્ય પંથા વિદ્યતે અજનાય, બીજો કોઈ માર્ગ જ નથી. મન કાબુમાં રાખવું હોય તો ભગવાનના નામ વિના મન કાબુમાં રહી શકે. આખી દુનિયામાં બધું મનથી છે. 80% રોગ મનોવૈજ્ઞાનિક પ્રમાણે 80% રોગ મનથી છે. ક્યારેક કોઈને સફેદ દાગ થયા હોય ડોક્ટર સલાહ આપશે કે ભાઈ તમે વારંવાર આના વિશે વિચારી ન રાખો, તમે જેટલું વિચારશો એટલા સફેદ દાગો વધશે. મોટા ભાગના 80% રોગ એવા માટે મનોવૈજ્ઞાનિક છે કે મન ઠીક છે કારણ કે ભૂવાથી મટી જાય,
ज्योतिषीय थी मटी जाए, होम थी मटी जाए, आयुर्वेदिक थी मटी जाए, डॉक्टर की दवाओ थी मटी जाए, जो रोग वास्तविक ना रोग हो शारीरिक हो तो एक दवा थी मतलब ऐसी टका रोग मन थी। અને પ્રાય તમને કોઈ કહી દે કે ભાઈ તમારા ગળા ઉપર સોજો આવી ગયો એટલે વાસ્તવિકમાં સોજો આવી ગયો, આજે તમારો ચહેરો બહુ સારો નથી લાગતો, આજે મૂંઝવણમાં લાગો એટલે મૂંઝવણમાં આવી જાય, આ બધું મનથી છે। એમ કહ્યું કે મા જો મનને વશમાં રાખવું હોય તો એક જ આધાર છે ભગવાનનું નામ, અને ભગવાનના નામ આપણા જીવનમાં ત્યારે આવે કે કોઈનું સત્સંગ થાય, અને સત્સંગ કોની પાસેથી મળે, કોઈ સંત પાસેથી મળે, કારણ કે મા સુખ અને દુઃખ કોને કહેવાય, સૃષ્ટિ ખમ એથી સુખમ અને દૃષ્ટિ ખમ એથી દુઃખમ, તમારા હૃદય આકાશમાં સારું થાય એને સુખ કહેવાય, તમારા હૃદય આકાશમાં દુષ્ટતા આવે એને દુઃખ કહેવાય। કહ્યું કે મા આ દૂર કરવું હોય તો બસ એક જ કરી શકાય, કોઈ સાધુ પુરુષનો સંગ કરો તો સત્સંગ મળે, અને સત્સંગના માધ્યમથી મા મનને કાબુમાં લઈ શકાય। કહ્યું કે એ સાધુ પુરુષ એવું ના વિચારતા ના કે સાધુ પુરુષ એટલે ભદ્રા કપડા વાળા જુઓ, આપણી સંસ્કૃતિમાં પણ જુઓ રામદેવ છે, તુકારામ છે, એની સાથે વશિષ્ઠ છે, જનાબાઈ છે, સહોજાબાઈ છે, કબીર છે, રૈદાસ છે, આવા તો ઘણા સંતો છે જે ગૃહસ્થાશ્રમમાં રહી અને પણ સત્કાર્ય કરતા, ના સંતની વ્યાખ્યા છે, આ સંતની વ્યાખ્યા કપિલ મુનિ કરે છે, હું નહીં। કપિલ કહે સંત કોને કહે, કહે છે મા સાધુ ની વ્યાખ્યા છે તિતિક્ષવ, તેનું સંતનું લક્ષણ છે જે સહન કરે ને સંત કહેવાય, અને સહન કરે ને સંત કહેવાય જેના સંગથી આવે વાસનાનો અંત એને કહેવાય સંત। અત્યારે તો વ્યાખ્યા બદલી ગઈ છે, દુનિયાનું સૌથી વધારે ખાધું એનું નામ સાધુ, પરાણી કાર્યાની સાધયતી સાધુ, બીજાના કાર્યોને સાધે એને સાધુ કહેવાય, અને શાંતિ પ્રમાણે એને સંત કહેવાય, પણ સંતની વ્યાખ્યા તો કંઈક બીજી થઈ ગઈ છે। અહીંયા સંતની વ્યાખ્યા કરતા વૃંદાવનના સંતો કહે છે કે સંત કોને કહે, સાધુ ચઢે તો ચકના ચો સાધુ થવું કઠિન છે। આમ તો સાધુની વ્યાખ્યા કરી આપણે તો સાધુ બનવું સહેલું છે પણ સાધુ થવું અઘરું છે, બનવું સહેલું છે પણ થવું અતિ અઘરું છે, અને આ સાધુઓની વ્યાખ્યામાં એમ કહી શકાય કે જેને સહન કર્યું એને કહી શકાય તિતિક્ષવ, સહન કરનારો સંત કહેવાય, તુકારામ કેટલું સહન કર્યું, એની ઘરવાળી જીજાએ રોજ એને ગાડો આપ્યો, છેલ્લે એકવાર તો એને શૈલીના સાઠાથી પણ માર્યા, સહન કરે એનું સંત કહેવાય। મને મહારાષ્ટ્રના ગજાનંદ સ્વામીજી યાદ આવે, એક દિવસ ગજાનંદ સ્વામીના આશ્રમમાં ગુંડાઓ આવી ગયા, અને એને શેરડીનો પાક સાઠા હતા, શેરડીના એ પોતાના આશ્રમમાં રાખેલા હતા વેચવા માટે, એ સાઠા લઈ અને બધા ચોર લોકો ખૂબ માર્યા, અને સાઠા બધા મારીને જતા રહ્યા, કારણ કે એક મિનિટ હવે તમે થાકી ગયા છો, બે મિનિટ બેસો, એ શેરડીના સાઠાનો રસ કાઢીને પીવડાવ્યો, આનંદ કહેવાય સંત, જે તડકો સહન કરે પરમાત્મા માટે, શિયાળાની ઠંડી સહન કરે, ચોમાસાનો વરસાદ સહન કરે, સંતપ્યતે સારીતના તપે એને સંત કહેવાય, કારુણિક કરુણાવાળા હોવા જોઈએ, સુરજ સર્વદેહીના દરેકના જીવનમાં મિત્રતાનો ભાવ આપે, કોઈ એના શત્રુ ન હોય, અને શાંતા એકદમ શાંત હોય ને એને સાધુ કહેવાય। એની માએ કહ્યું કે એવા સાધુઓનું સંત થાય કે શું થાય, કહે કે મા આવા સાધુઓની પાછળ તો ભગવાન પણ દોડે છે, ભગવાનને એમ થાય કે મારો આ સાધુ, મારો આ સંત જે મારા માટે તપસ્યા કરે છે એ ભૂખો ન રહી જાય, એ ભૂખ્યો સુઈ ન જાય, એટલે ભગવાન એની પાછળ દોડે છે। સંત કેને કહેવાય, કોડી રખે ના પાક મેં માંગન મેં ચકુસાય, માંગવામાં એ સંકુચાય કરે,
संकुचित मन रखे अने एक पौड़ी पण खींचामा न राखे कि उनके पीछे हरि फिरे कभी न भूखे रह जाए। पौड़ी रखे न पास में मांगन में संकुचाय कि उनके पीछे हरि फिरे कभी न भूखे रह जाए। अरे संत भूखे न रहे एना माटे सतत दुआ मांगे। આ રીતે સંતના લક્ષણો બતાવીને કહ્યું કે માં હવે હું તમને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરું છું કે અહીંયા સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ થયો છે। સાંખ્યશાસ્ત્ર આપણે એમ કહીએ સાંખ્ય એટલે શું? સાંખ્યશાસ્ત્રનો મતલબ છે જેની સંખ્યાની ગણના કરવામાં આવે। આપણે શાસ્ત્રો 12 છે, 6 નાસ્તિક શાસ્ત્રો છે અને 6 આસ્તિક શાસ્ત્રો છે। નાસ્તિક ને આસ્તિકની વ્યાખ્યા મેં કાલે કરી છે। નાસ્તિકો વેદ નિંદા કહા, વેદની નિંદા કરે એને નાસ્તિક કહેવાય, વેદને પ્રમાણ માને એને આસ્તિક કહેવાય। 6 નાસ્તિક દર્શન છે, એમાં એક બૌદ્ધ દર્શન છે, એક ચાર્વાક દર્શન છે, એક જૈન દર્શન છે, એક વૈભાષિક દર્શન છે, એક યોગાચાર્ય દર્શન છે, એક સ્વતાંત્રિક। આ 6 દર્શન છે એ નાસ્તિક દર્શન છે। આ એવા માટે નાસ્તિક છે કે ચાર્વાકનું તો આપણે બધા જાણીએ, ચાર્વાક કેવો હતો? ચાર વાત તો એવું કહી કે આત્મા જેવું ને કઈ છે નહીં, અને એની સામે આપણા 6 છે એ આસ્તિક દર્શન છે। થોડીક ફિલોસોફીની વાત કરી ઊંચા લેવલની, કારણ કે બ્રહ્મ સમાજમાં કથા છે અને લગભગ મોટાભાગનો વર્ગ શિક્ષક જ છે, તો શિક્ષક વર્ગ છે તો મારે થોડાક ઊંચા લેવલની વાત કરવી પડશે। 6 છે એ આસ્તિક દર્શન છે, જેમાં સાંખ્ય, વેદાંત, મીમાંસા, ન્યાય, વૈશેષિક અને યોગ। આપણે ત્યાં કૂતરાની પૂજા થાય, આપણે ત્યાં મરઘીની પૂજા થાય, આપણે ત્યાં પહાડોની પૂજા થાય, આપણે ત્યાં વૃક્ષોની પૂજા થાય, દરેકની નદીઓની પણ પૂજા થાય, પણ આપણી સંસ્કૃતિએ બુદ્ધ ભગવાનની પૂજા નથી કરી। કારણ કે બુદ્ધ હતા એ વેદ નિંદક હતા, એને વેદને પ્રમાણ માન્યો જ નહીં। એટલે જે વેદને પ્રમાણ ન માને એને ધર્મ, સનાતન ધર્મની સંસ્કૃતિ એને સ્વીકારતી જ નથી। એટલે તો તુલસીદાસે બુદ્ધ ભગવાનના અવતાર ઉપર તુલસીજીએ દોહાવલી માતા પૂછે, અતુલિત મહિમા વેદ કી જાનકે સબ સંસાર, નિંદક નિંદિત હે વિદિત બુદ્ધ અવતાર। બુદ્ધને સ્વીકારા નહીં, વિશ્વ આખરે સ્વીકારા, પણ ભારતે સ્વીકારા નહીં। વેદને પ્રમાણ ન માને, કારણ કે વેદો અખિલો ધર્મ મૂલમ, આખા બધા ધર્મનું મૂળ હોય તો વેદ છે, અને વેદને ન સ્વીકારે એટલે આખી સંસ્કૃતિ આપણી સ્વીકારે નહીં। ચાર વાક તો ત્યાં સુધી કહેતો, ચાર વાકનું શાસ્ત્ર છે ને, ચાર વાક એ નાસ્તિક દર્શન છે, એનું કહ્યું છે યાવત ધીરે સુખમ ધીરે અભિનમ કૃતવા ઘૃતમ પીબે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરા ગમનમ કુતઃ। કહ્યું યાવત જીવે જ્યાં સુધી જીવો, સુખમ જીવે સુખથી જીવો, ઋણ કરીને પણ ઘી પીવો, મોજ મજા કર, બીજું કઈ છે જ નહીં, આ દેહ પાછો મળે કે ન મળે એની કોઈ ખાતરી છે નહીં, આનંદ કરી લો। આ ચાર વાકના વાક્યો છે, અને ચાર વાક છે દેવ દ્વારિકામાં છે, એટલે મને એવું લાગે દ્વારિકાની આજુબાજુના લોકો થોડા ફાળસુ છે, એનું કારણ કે ચાર વાકનો પ્રભાવ એ ભૂમિ કર્યો હશે। અને એ તો એવું કહેતા, ચાર વાકનું તો સ્પષ્ટ ભાષા નહોતું, કે કયો વેદસ્ય કરતા રહ, ત્રણ લોકો વેદના કરતા છે, ધૂર્ત, ભાંડ, નિશા કરહ। આ વેદ બનાવવાળો તો બધા ભાંડા ઘર છે, બધા ધૂર્ત છે, અને ચાર વાક એવો હતો જે અનાત્મવાદી હતો। ચાર વાક્ય તો આત્મા જેવું કઈ હોય જ નહીં, આત્મા કઈ છે જ નહીં, આત્મા હોય જ નહીં, જેમ પાન એમાં ચૂનો અને કાચું લગાવી જેમ પાન બની જાય ને એમ શરીર ઓટોમેટિક બની જાય છે। આને મનો આત્મવાદી સિદ્ધાંત કહેવાય, અને એનો જ એક ભાગ છે મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાન આનો જ એક ભાગ છે। પણ એમ કહી શકાય જો આત્મા ન હોય ને તો માણસનો પુનર્જન્મ પણ ન થઈ શકે। કાલે પુનર્જન્મ ઉપર મેં બહુ વિશેષ પ્રકાશ પાડ્યો, પણ આજે વિશેષ તમને કહેતા હું ના તમને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપું છું, એમ કરીને સાંખ્યશાસ્ત્રમાં બતાવ્યું છે કે ના જીવની ઉત્પત્તિ કેવી રીતે છે, અને જીવની ઉત્પત્તિ બતાવી છે કે મા જીવ છે એ પરમાત્માની દેણ છે, જીવ ઉપરથી આવે છે। અત્યારે આ વરસાદના પાણીથી
અત્યારે બધા લોકોને મગફળી થઈ વીઘે બે બે ખાંડી થઈ. કદાચ જો વરસાદ ન પડ્યો છેલ્લો તો વીઘે ખાંડી કે બે ખાંડી ન થાય, કારણ કે વરસાદના પાણીમાં એ જીવાતમાં સાથે આવે છે. તમે નદીઓનું પાણી પીવડાવો, કુવાનું પાણી પીવડાવો, એનાથી તમારી મોસમ સારી નહીં થાય. કારણ કે ઉપરથી સાક્ષાત પરમાત્મા એ પાણીની અંદર જીન્સ પધરાવે, અને એ જીવાતમાં પહેલો વહેલો પૃથ્વી ઉપર આવે ને, એટલે એને ગ્રહણ કરે કોણ? ધરતી. એટલે દરેક જીવની પેલી માં ધરતી છે, એટલે આપણે ધરતીની માં કહીએ છીએ. એ જીવને પોષણ આપે છે સૂર્ય, સૂર્ય એને પોષણ આપે, એટલે દરેક જીવનો પેલો પિતા સૂર્ય છે. એમાંથી વૃક્ષ બને, એમાંથી ફળ બને, કે એમાંથી ધાન્ય બને, એ ધાન્ય લોકો જમે પેટમાં, એ જીવ પેટમાં જાય, પેટમાં જઠરાગ્નિ એને ગ્રહણ કરે. બીજી માં દરેક જીવની જઠર થાય, ત્યાં વૈશ્વાનંદ નામનો અગ્નિ એને પચાવે, એટલે દરેક જીવનો બીજો પિતા વૈશ્વાનંદ નામનો અગ્નિ થાય. એમાંથી ભોજન પાચન થાય, ને પાચન થયેલા ભોજનમાંથી રુધિર બને, લોહી બને, અને એ લોહીના ઘણા બધા ઘટ એકત્રિત થાય, એમાંથી જીન્સ રેતસ, અને એની અંદરથી રેતસ બને. એમ પુરુષ અને સ્ત્રીનું રેતસ ના કણો હોય સામસામે ઝઘડે, એમાંથી જે જીવિત રહે એની નાની એવી ગાંઠ બની જાય. એક રાત્રિ વ્યતીત થાય, એટલે એક રાત્રિ વ્યતીત થાય એટલે એ પાણીનું બિંદુ હોય ને હાથમાં લઈને આમ કરના પણ પાણીનું બિંદુ અડી જાય, એને સંસ્કૃતમાં કલય કહેવાય. જીવ એવડો થાય એક રાત્રિમાં. બે રાત્રિ વ્યતીત થાય એમ પાંચ રાત્રિ વ્યતીત થાય એટલે પરપોટા જેવડો જીવ થાય. દસ રાત્રિ વ્યતીત થાય એટલે બોર જેવડો થાય. વીસ રાત્રિ વ્યતીત થાય નાના પેટમાં એટલે ઈંડા જેવડો થાય. એક માસ વ્યતીત થાય એટલે પેલું વેલું જે જીવમાં આવતું હોય ને તો માથું આવે છે. પરમાત્મા પેલું વેલું જો કોઈ આવે તો માથું છે, એટલે સ્વાભાવિક ભગવાનના મંદિરે જાય કે ગમે ત્યાં જાય. દર્શન કરવાની પદ્ધતિ આમ નથી, આ તો ઈસાઈ લોકો આમ દર્શન કરે. ભારતની સંસ્કૃતિ તો એમ કહે છે કે પરમાત્મા તે મને જે પ્રથમમાં પ્રથમ આપ્યું ને. આપણે કોઈ માણસ આવ્યો હોય તો એને કે ભાઈ સારામાં સારી વસ્તુ આને આપો. પેલામાં પેલું જે બન્યું હોય સારામાં સારું આપણે સારા વ્યક્તિને જમાડ્યું હોય તો પરમાત્માએ પેલું વહેલું આપણે મસ્તક આપ્યું છે ને, એટલે પરમાત્માને મસ્તક નમાવવું જ પડે. કાં તો તમારે દંડવત પ્રણામ કરવા પડે, દંડવત પ્રણામ ન કરી શકે તો પદ વાંકા વાળીને માથું નમાવવું પડે, જે નમા જબા કરતા હોય એમ માથું નમાવવું કરવું પડે. અને એમ પણ ન કરી શકો તો ભગવાનને મસ્તક ખાલી આમ અડાડવું. પદ્ધતિ છે, નમસ્કારની પદ્ધતિ છે. કોઈ સામે કોઈ નેતા મળ્યો હોય તેને રામ રામ કરાય, કોઈ વિશેષ વ્યક્તિ મેળવે તો હાથ જોડાય, એનાથી કોઈ દર્શનીય મહાપુરુષ મેળવ્યો હોય કે કોઈ તપસ્વી લોકો ભેગા થયો તો હાથની સાથે માથું પણ નમાવવું, અને એનાથી પણ વિશેષ મહાપુરુષ હોય તો એના ચરણ સ્પર્શ કરવા, અને પરમાત્મા પાસે તો માથું ટેકાવવું પડે. કારણ કે પેલું વેલું માથું આમ નીકળ્યું છે. અમારે તો આ એક જ ટાઈમ કથા છે, બાકી બે ટાઈમ કથા હોય તો અમે આના ઉપર સ્પેશિયલ એક નિવેદન કરીએ છીએ. અમે કહીએ છીએ કે ભગવાને આ બધું તમને શા માટે આપ્યું છે, તમને હાથ શા માટે આવતા, તમને પગ શા માટે આવતા, તમારી પાસે પત્રિકા છે એમાં ધૂમ પણ છે, બોલમાં 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 રે કૃષ્ણ વિના બીજું બોલમાં, હાથ આપ્યા તમે પાલી રે પાડવા, મારા મારીમાં થોડી મારે. એ તમને કઈ કઈ વસ્તુ તમને આંખ શેના માટે આવી? હરિદર્શન કરવા માટે આવતા. ટીવી સિરિયલમાં તમે બધું ખોઈ ના. આખી આવી પદ્ધતિ છે. એટલે એક માસમાં જો પેલા નીકળ્યું હોય તો માથું નીકળ્યું હોય, એ જીવાતમાં બે માસનો થાય એટલે હાથ અને પગ આવે, એ જીવાતમાં ત્રણ માસનો થાય એટલે નખ આવે, રૂવાટી આવે, અસ્થિ આવે અને ચક્ષુ આવે. આજ સુધીના ને એ ત્રણ મહિના પછી એ જે બાળક હોય એ પુરુષ કે સ્ત્રીમાં પરિવર્તિત થાય. આજ સુધીના કોઈને પણ ખબર નથી, આજ સુધીના ડોક્ટરોને પણ નથી. અત્યારે આ અલ્ટ્રાસાઉન્ડ આવ્યું ત્યારે બધાને ખબર પડી કે અલ્ટ્રાસાઉન્ડમાં શું ખબર પડે. સ્ત્રી અને પુરુષનું ચિહ્ન ઉત્પન્ન ક્યારે થાય તો કે થોડાક વર્ષ પહેલા વૈજ્ઞાનિકે અલ્ટ્રાસાઉન્ડથી નક્કી કર્યું કે સ્ત્રી અને પુરુષનું ચિહ્ન એ ત્રણ મહિના પછી થાય જીવાતમાં. પણ અહીંયા કપિલ કહે છે નામ કે માં ત્રણ મહિના એ નખ રૂવાથી અસ્થિ અને ચક્ષુ આવે છે, ચોથા માસમાં એને માસ અને ધાતુ આવે છે, પાંચમા માસમાં થાય ત્યારે ભૂખ અને તરસ લાગે છે, અને છ માસમાં થાય ત્યારે કુખ બદલે છે. છ મહિનાનો જીવ થાય એટલે જેને આપણે કહીએ છીએ પંચમાસી. પાંચમા મહિનાની ગર્ભવતી સ્ત્રી થાય, પાંચમો મહિનો ચાલતો હોય એને અહીંયા એક દોરી બાંધવામાં આવે જેને પંચમાસી કહેવાય, જેનાથી બાળકનું રક્ષણ થાય. એના ઉપર ઓર લપેટાય એ પાંચમા મહિનામાં, છઠ્ઠા મહિનામાં.
સાતમા મહિનામાં જેવી ધાતુ જમે જેવું અન્ન જમે એ અન્નના ઉગ્ર પદાર્થોથી બાળકને પીડા મળે સીધો એક ખોરાક લેતો હોય છે. આઠમા મહિનામાં એને સંપૂર્ણ જ્ઞાન શક્તિ હોય, એના સો જન્મોમાં શું શું થયું બધું એને યાદ હોય અને અંદરથી વિચાર કરે કે હવે મારે આ નરકમાંથી બહાર નીકળવું, એ પીડા સહન કરતો હોય, હવે પરમાત્મા હું તારો થઈને જ રહી એમ બધું વિચારે નવમા મહિનામાં બહાર આવે ને એટલે બધું ભૂલી જાય. પછી શિશુ થાય, બાલ થાય, કુમાર થાય, પૌગંડ થાય, યુવા થાય ને છેલ્લે વૃદ્ધ થઈ અને જતો રહે છે. આજ સુધીના વૈજ્ઞાનિકો જવાબ નથી આપી શકતા કે બાળક જન્મ લઈને શા માટે રડે છે. આજ સુધીના જેટલા પણ પૂર્વ ચિંતકો છે, પૂર્વ આપણા પશ્ચિમી સંસ્કૃતિના તત્વ ચિંતકો હોય, પ્લેટો હોય, ગેટે હોય, સોપન હોર હોય, કેન્ટ હોય, કાપરા હોય, ઇમર્સના હોય, શેઠ માર્ટન હોય, યુ બર્ટ હોય, ડેરિયલ ફિઝર હોય, કોન્ફ્યુગેશન હોય, હેમના હોય, બાયત્ન હોય, જર્મન હર્બર્ટ હોય, કે ઓસ્કાર વાઇલ્ડ હોય, ચર્નેલ હોય, રોનાલ્ડ હોય, કોલ્ડ હોય, વ્યસ્ટિન હોય, જેટલા પણ તત્વ ચિંતકો છે, આજ સુધી કોઈ શોધી નથી શક્યું કે બાળક શા માટે રડે છે. મને બતાવી દો કોઈ પણ ડોક્ટર પણ કહી શકે કે બાળક જન્મ થતાની સાથે શા માટે રડે છે. આ કોઈનો જવાબ નથી આપી શકતા કોઈ, પણ એ જવાબ કપિ મહારાજે આપ્યો છે. કારણ કે કપિ મહારાજજી કહે છે, પતિ તો ભગ્ય સંગમૂત્ર વિષ્ઠા, મૂત્ર વિષ્ઠામાં રહેલો, ગર્ભવાસમાં રહેલો બાળક હોય કે જીવ હોય, સઘળું જ્ઞાન હોય, બધું જ્ઞાન હોય, પણ જેવો જ માના ઉદરમાંથી બહાર નીકળે ને બધું ભૂલી જાય ને, એ ભૂલી જાય એને દેહાભિમાન આવી જાય, એના કારણે વિપરીત ગતિનું જ્ઞાન આવી જાય કે હું તો આ છું, હું આ મનુષ્ય છું, આ છું, અને એ ભૂલી જાય ને એના કારણે એ ભૂલી ગયો ને એનું એને રડવું આવે છે. કદાચ રડે નહીં તો ડોક્ટર કે ચીટલો ભરી રડાવો, બાકી બાળક ખામીવાળું થશે. એ ભૂલી જાય એનું રડવું એને આવે છે. આપણી સંસ્કૃતિમાં આપણે બધા કપિલને ભૂલી ગયા છે. તમે ને હું અલ્બર્ટ આઈન્સ્ટાઈન ને બધા ઓળખે છે, એમાંથી બધાને પૂછો, બાકી કોઈને પૂછો કપિલને ઓળખો છો? તમે કોઈને પૂછો તમે કોઈ કણાદને ઓળખો છો? પણ કણાદને ઓળખવાવાળું કોઈ નથી. કારણ જેને એક એક વસ્તુ એકત્રિત કરીને ખેતી ખેડાઈ જાય ને, પછી એકાદો કણ વધે ખેતરમાં, એ વીણીને થાય એને કણાદ કહેવાય. આજ સુધીની સંસ્કૃતિમાં તમે બધા જે પરમાણુ 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 પરમાણુની શોધ, આ કોઈ પશ્ચિમી ચિંતકો નહીં, આ કણાદે આપેલું છે. પરમાણુ કહ્યું છે, ગાલાં કરે ગતો બાલો ય સૂક્ષ્મ દૃશ્યતે રજઃ તસ્ય ષષ્ઠતમો ભાગઃ પરમાણુ સ ઉદીરતઃ. પરમાણુ કોને કહેવો? તો આ કણાદ કહે છે કે એને કહી શકાય. આપણે બધાને આમાંથી પૂછવામાં આવે કોઈ વિદ્યાર્થીઓને કે આ અલ્બર્ટ આઈન્સ્ટાઈન ક્યાંનો હતો, તો બધા એને યાદ હશે કે ઉટે જર્મન, જર્મનીનો એક દેશ છે, ત્યાંનો હતો, જેને સૌથી મોટા ઉર્જાનો સ્ત્રોત શોધ્યો છે. પણ કણાદ વિશે પૂછો, કણાદ ક્યાંના હતા તો કોઈને ખબર નહીં હોય. મને દુઃખ થાય કે કદાચ પરમાણુ શબ્દ એક જ છે વિજ્ઞાન પાસે, કદાચ, પણ આમની પાસે તો વૃત્તમ છે, મંડલમ છે, ઝાલામ કરે. અહીંયા તો એની ચોખવટ કરી કે પરમાણુ કોને કહેવાય, પરમાણુની વ્યાખ્યા આપી છે. તમારું જૂનું મકાન હોય, નડિયાવાળું મકાન હોય, એમાં નડિયું તૂટેલું હોય, અત્યારનો સૂર્યનો પ્રકાશ આવતો હોય ને એ સૂર્યના પ્રકાશમાં ઝીણા ઝીણા ટપકા ટપકા આવતા હોય, એમાંથી એ જે ટપકા હોય એને પ્રસરેણું કહેવાય. એમાંથી એક ટપકું લ્યો, એક પ્રસરેણું લ્યો, એના છ ભાગ કરો, એમાં છઠ્ઠો ભાગ હોય એને કહેવાય પરમાણુ. તમે તમારી બાજુમાં બેટરી હોય, રાત્રે એવાની બેટરીની લાઇટ કરો ને એમાંથી જે નાના ટપકા ટપકા જેવું પડે એમાંથી એક ટપકું લ્યો એને પ્રસરેણું કહેવાય, એનો છઠ્ઠો ભાગ એટલે પરમાણુ કહેવાય. તમે રાત્રે તમારી ગાડી ચલાવીને જતા હોય એમાંથી લાઈટ પડે ને એમાં ટપકા ટપકા જેવું ઝીણી જીવાત જેવું દેખાતું હોય એને એક જે એમાંથી એક લ્યો એને પ્રસરેણું કહેવાય, એના છ ભાગ કરો એને પરમાણુ કહેવાય. એટલી સૂક્ષ્મ બાબત આપનારા છે આ કણાદ, પણ કણાદને આ સુધી કોઈ યાદ નથી કરતું. અને તમને પશ્ચિમી ચિંતકોના નામ હતા એ બધાને યાદ છે, પણ ક્યારેક આપણી સંસ્કૃતિમાં પણ ડોકિયું નાખવું જોઈએ. જીવની ગતિ માં આવી રીતે થાય છે. અને માને કહે છે કે માં પાંચ પ્રકારની મુક્તિ છે, સાલોક્ય, સારૂપ્ય, સાયુજ્ય, સામિત્ય અને શાસ્ત્રી મુક્તિ છે. માં ભગવાનના ધામમાં નિવાસ કરવો એને સાલોક્ય મુક્તિ કહેવાય. હું કહી શકું અહીંયા જેટલા લોકો બેઠા છે ને એ બધા સાલોક્ય મુક્તિમાં છે. તમે ગિરનારી મહારાજના ધામમાં છો એટલે તમે બધા અત્યારે મુક્ત જીવાત્માઓ છો. હું ચોક્કસ ખાતરી લઈ શકું તમે અહીંયા બેઠા છો એટલે બે પાપમાંથી તો બચી જશો, એક શારીરિક પાપથી અને એક વાચિક પાપથી.
શરીર છે ને વાણીથી પાપ જ નહીં કરે, મનની ખબર નથી. પણ ચિંતા ન કરતા કલી કાલમાં માનસનું કોઈ પાપ જ નથી. મનથી વિચારો એનું કોઈ પાપ જ નથી. મનથી ગમે વિચારો, મનથી સારું વિચારો તો પુણ્ય મળે, પણ મનથી નબળું વિચારો તો પાપ ન મળે. એટલે તમે બધા મુક્ત જીવાત્મા છો. સારૂપ્ય મુક્તિમાં એને કહેવાય ભગવાન જેવું રૂપ ધારણ કરવું, એને સારૂપ્ય મુક્તિ કહેવાય. અહીંયા જેટલી ઝાંખીઓ બને છે, જેટલા બાળકો ઝાંખીઓમાં આવે છે, એ એટલા સમય સુધી સારૂપ્ય મુક્તિનો અનુભવ કરતા ભગવાન જેવું રૂપ ધારણ કરે. ના સાયુજ્ય મુક્તિ, બ્રહ્મ રૂપ થઈ જવું, બ્રહ્મમાં લીન થઈ જવું, એની સાથે જોડાઈ જવું, એને સાયુજ્ય મુક્તિ કહેવાય. તમે જયારે તાલી પાડો ને ત્યારે મને એવું થાય તમે બધા સાયુજ્ય મુક્તિ ના ભગવાન સાથે જોડાઈ જાઓ. અને ભગવાન સાથે જોડાવું તો તાલી પાડવી જ પડે, કારણ કે તાલી તાલી નથી, કૃષ્ણનું વાલી છે. અને મેં રાજુભાઈ નો કાર્યક્રમ જયારે બોલ્યો, તાલી શું કરી શકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નોંધણી કરાવી શકે, ખાલી તાલી વાગે ને તો ગોળા ફેંકમાં સૌથી પ્રથમ નંબર પણ અપાવી શકે. બિલ નીડરની મેં વાત કરી છે અમેરિકાની, તાલી શું કરી શકે છે. એટલે સામિત્ય મુક્તિમાં ભગવાનની નજીક જવું, ભાગવતજીની નજીક આવીને માથું નમાવવું, એ સામિત્ય મુક્તિ છે. અને ભગવાને કહ્યું કપી ભગવાન સાષ્ટી મુક્તિ. સાષ્ટી મુક્તિ એને કહેવામાં આવે છે ભગવાન જેવું ઐશ્વર્ય ભોગવવું, એને સાષ્ટી. તમે પણ સારા કપડા, સારું ભોજન બધું લેતા હોય ત્યારે તમે સાક્ષાત સાષ્ટી મુક્તિમાં છો. અને કહ્યું કે મા, આ બધું દૂર કરવું હોય તો કથામાં રસ રાખવો પડે. કથામાં રસ રાખવો એટલે શ્રદ્ધા વધે. શ્રદ્ધા વધવાથી જ્ઞાન પ્રાપ્ત થાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન પ્રાપ્ત થાય તો નિર્વાણ પ્રાપ્ત થાય, દુઃખ બધા હટી જાય. જ્ઞાનીને કોઈ દુઃખ હોતા નથી, અજ્ઞાની છે દુઃખમાં જુદે છે. અને મા અનુસ્રવિત કર્મ કરો. અનુસ્રવિત કર્મ એટલે કાં તો શાસ્ત્ર આધારે જીવો, અને શાસ્ત્ર તમને ખબર ન પડતી હોય તો સદગુરુના આધારે જીવો. અને આવી રીતે જીવવાથી મા બધું થશે. પણ જો તમારે સાધના કરવી હોય તો આહારનું ધ્યાન રાખવું. એમ કરીને આહાર ઉપર બોલાવશે. નીતમ મેધ્યમ અગમમ. મા નીતમ એટલે સીમિતમ, ઓછું ભોજન લેવું. જાજુ ભોજન લ્યો એ માણસ અધ્યાત્મમાં આગળ વધી જ ન શકે. એની સાથે મેધ્યમ એટલે પવિત્ર ભોજન લેવું. આ બધા કહે ને ભાઈ બ્રાહ્મણ આમ રાખે છે કે અભડાય છે ને આમ છે તેમ છે, એવું નથી. પવિત્રતાની વાત છે, અભડવાની વાત જ નથી. શુદ્ધતા હોય ત્યાં ભોજન કરી જ શકાય છે, પણ પવિત્રતા હોવી જોઈએ. મેધ્યમ એટલે પહેલો પહેલો ભાગ છે, પવિત્ર હોવું જોઈએ. અને કહે છે આહાર શુદ્ધો સત્ર શુદ્ધિ, સત્ર શુદ્ધો ધ્રુવા શુદ્ધિ. તમારી સ્મૃતિ બરાબર રાખવી હોય તો પેલા આહારની શુદ્ધિ જરૂરિયાત છે. તમે રામચરિત માનસ ખોલો તો ખ્યાલ આવશે, અથવા વાલ્મીકિ રામાયણ ખોલો તો ખ્યાલ આવશે. કુંભકરણનું કેવું હતું, એક દિવસ જમે અને છ મહિના સૂતો રહે. જયારે રામ સાથે યુદ્ધ કરવામાં આવ્યું ત્યારે બધાએ કહ્યું કે હવે શું કરશું, કુંભકરણને જગાડો. કુંભકરણને જબરદસ્ત જગાડ્યો, એવું બધું વગાડ્યું વગાડ્યું, બહુ નાશ કર્યો. ત્યારે કુંભકરણ ઉભો થયો ને કુંભકરણનું કહેવું હતું એક દિવસ બધું જમી, એક દિવસમાં જમીને પાછો છ મહિના પૂરી ગયો. રાવણે કહ્યું રામ સામે યુદ્ધ કરવું પડશે, મારી પાસે હવે તું એક જ હથિયાર છે. કહ્યું કે રામ સામે યુદ્ધ, મારી તમને વિનંતી છે ભાઈ રામ સાથે યુદ્ધ રહેવા દીધું, પરબ્રહ્મ પરમાત્મા છે. અને આ તો યુદ્ધ કરે એવો ન હતો. એ સમયે રાવણે એક યુક્તિ કરી છે, ભેંસનું માંસ નું લેવા. અને ભેંસનું માંસ કુંભકરણને ખવડાવ્યું ને આ ખવડાવવાના કારણે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને રામ સામે લેવા. આહારથી આવું થાય. એટલે કે મને એવું લાગે કે બધા અધિકારીઓ કે કંઈક ખવડાવી દો ભાઈ, અમે પૈસા આપવાના તો એમ કે ખવડાવી દો. અને એ ખવડાવી દે એટલે એ ધન થાય, ભોજન થાય. અને ધન અને એવું ભોજન થાય એટલે એની સત્વ બુદ્ધિનો નાશ થાય. એનો નાશ થાય તો તમારું કામ થાય. એટલે તો બધા ખવડાવવાનો શબ્દ વાપરે છે. સાચો ભક્ત એને કહેવાય. કોઈ એવી પંક્તિ કહેવી છે, બહુ ખોટી પંક્તિ છે. ઓલું છે કે ભાઈ ભૂખા ભજન ન હોય ગોપાલા, એકદમ ખોટું છે. ભૂખા જ ભજન થાય, જમીને ભજન થઈ જ ન શકે. એનું તમને હું પ્રત્યક્ષ ઉદાહરણ આપું છું. યમુનાના કિનારે ભૂખે ભજન ના હો ગોપાલા, આ પંક્તિ હું એવા માટે કહું છું કે હરિદાસજી કરીને થઈ ગયા વૃંદાવનમાં, જેને બાકે બિહારીની મૂર્તિ પ્રગટ કરી. બાકે બિહારી સાક્ષાત એને દર્શન દેવા માટે આવ્યા. આજે જો તમે વૃંદાવનના દર્શન કરવા જાઓ બાકે બિહારી, એ બાકે બિહારીનું પૂજન કરતા 56 ભોગ લગાડતા હરિદાસજી. પણ એક પણ ભોગ આપણે તો કેવું છે કે આપણે એ જન્મ એ બનાવી નાખે. ભગવાન તો જન્મના છે ની થાળી પછી આપણે જ મટી જાય. ભગવાનને 56 ભોગ લગાવ્યું નહીં. હરિદાસજી 56 ભોગ લગાડે પણ 56 ભોગમાં કોઈ દિવસ એક પ્રસાદ પણ ન લે. એનો પ્રસાદ મોરને ખવડાવે
એનો પ્રસાદ વાંદરાઓને ખવડાવે, એનો પ્રસાદ વધે તો યમુનાના જળના જે જીવ જંતુઓ એને ખવડાવે, પણ પોતે તો ગ્રહણ કરે જ નહીં. જે પ્રસાદ બનાવ્યો એ હાથ હોય ને, એ હાથ ધોઈ નાખે ને પાણી હોય, પાણીમાં એક બાટી બનાવે, એક જ બાટી, બાટી ચોખા આવે દાલ બાટી, એમાં જે બાટી આવે બાટી બનાવે, બાકે બિહારીના મસ્તક ઉપર સાત વખત ઉતારે અને કે હે બાકે બિહારી, મને ભોજન લેવાની ઈચ્છા નથી, પણ એવું આ ચોટકો છે આપણી આ યુપીમાં કે તારા ઉપરથી પાણી અને લોટ આમ ફેરવી દેવામાં આવે તો તારી ઉપર કોઈ કામણ કરેલું એ બધું આમાં આવી જાય અને એ કામણ હું જમી લઉં ને તું ઠાકોરજી બરાબર સુઈ શક. આવી ઉચ્ચ કક્ષાની ભાવનાથી આ હરિદાસથી ભજન કરતા, હવે હરિદાસને અહીં યાદ કરવા પડે એનો મતલબ આનું ભજન કર્યું હશે. એટલે પવિત્ર ભોજનની સાથે તમારે સીમિત ભોજન પણ કરવું પડે અને ભજન કરી લો. જો તમને અત્યારે આ ગુલાબ જાંબુને જમાડી દેવામાં આવે એક લોકો કથામાં ન બેસે. અને આજ સુધીની કથામાં મારો અનુભવ છે, બે ટાઈમની કથામાં બપોર પછી બધા ડીમ જ હોય તો બરાબર બે વાગે જમીને આવ્યા જ હોય ત્યારે પાછા બેસાડે ત્રણ વાગે બધા થાકી જાય. મને આનંદ આવ્યો તમે એક ટાઈમ કથા રહે છે કે જમીને પછી સુઈ જ જવાનું, વાત થઈ પૂરી. ભૂખ્યા હોય તો તમે કથા સાંભળી શકો, બાકી તમે સારું ભોજન કરી લે પછી કથા સાંભળી જ ન શકો. એ જેને ભોજન લ્યો એ ભોજન પેટમાં જાય, પેટનો ભાર સીધો કર ઉપર આવે, કરનો ભાર આંખ ઉપર આવે, આંખની પાછળ બંધ થઈ જ જાય. જેવું આવી જાય આવી જાય. એટલે આ રીતે પવિત્ર ભોજન કરવું જોઈએ. માને કહ્યું કે મા હવે તમે ધ્યાન કરો. કેનું ધ્યાન કરો? ધ્યાન વિશે સમજાવીને કે મા આત્માનું ધ્યાન કરો, તમે કોઈ શરીર છો જ નહીં. કારણ કે તમે જેને જોઈ શકો ને મા એ તમે નથી. તમે અહીંયા પંખાને જોઈ શકો, તમે પંખો નથી. તમે સામે સોફાને જોઈ શકો, તમે સોફો નથી. તમે માઇકને જોઈ શકો, તમે માઇક નથી. તમે કપડાને જોઈ શકો, તમે કપડા નથી. તમે શરીરને જોઈ શકો એટલે એનો મતલબ તમે શરીર પણ નથી. તમે શરીરથી કંઈક અલગ છો અને ના તમે આત્મા છો એવું ધ્યાન કરો. અને આ કેવા આત્મા છો? અને આત્મા વિશે તો અષ્ટાવક્ર ગીતાના જનકની વચ્ચે અને અષ્ટાવક્રની વચ્ચે ખૂબ સારો સંવાદ થયો છે. આત્મા સ્વરૂપને જાણવું કેવી રીતે, આત્મા કેવો છે એના વિશે સંત ભોલાની ટીપણી છે. એ આત્મા વિશે કહે છે, પોતાને જાણવો. આત્મા કેવી છે? અમન છે, એકદમ શુદ્ધ છે, સાક્ષી છે, અચલ છે, ચલિત નહીં થાય એવી છે, શાશ્વત સદાય કામ રહેવા વાળી છે, એવી આત્માને જાણવા અને ધ્યાન વિધિમાં એને સમજાવવા. ના ધ્યાનમાં બેસી ગયા અને ધ્યાનમાં બેસી પોતાનું આખું શરીર છોડી દીધું છે. અને એ સમય જે સ્થાન ઉપર શરીર છોડ્યું એ સ્થાનનું નામ પડી ગયું સિદ્ધ પદમ. નામના સિદ્ધ પદમ એની માએ ત્યાં શરીર થયું અને એ સ્થાનનું નામ સિદ્ધપુર પડી ગયું છે. એ સિદ્ધ પદમથી આજે સિદ્ધપુરથી જાણીએ છીએ. એટલે માતૃદયા કહેવામાં આવે છે. માની મુક્તિ કરાવી હોય તો
તો સિદ્ધ પૂર્ણા જેને પિંડ દાન કરવાનું આવે છે બિંદુ સરોવર માં, અને એ સમયે કપિલજી મહારાજજી પણ ગંગા સાગર તરફ જવા માંડી ગયા. પણ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, વિદુરજી કહે છે મૈત્રેય ઋષિને કે એની બહેનો કોણ કોણ હતી, એના લગ્ન કોની કોની સાથે થયા, એની આ નવ બહેનો કપિલજી ના કોણ હતા. કહ્યું કે એના નવ બહેનો હતા અને સામે બ્રહ્માજી ના 10 પુત્રો હતા. એક નારદજી ને લગ્ન નહીં કરવા હતા, એટલે બાકીના 9 આ 9 કરદમ ની પુત્રી સાથે લગ્ન કર્યા. અને પેલી દીકરી હતી કલા, જેના લગ્ન મરીચી સાથે થયા, એનાથી કશ્યપ અને પૂર્ણિમા નો જન્મ થયો. અને એ પૂર્ણિમા ને ત્યાં દેવકુલ્યા થઈ, એ દેવકુલ્યા બીજા કોઈ ની સ્વયં ગંગાજી. એના બીજા દીકરી થયા અંસુયા, જેના લગ્ન અત્રી સાથે થયા, જેનાથી ચંદ્રમા દત્ત અને દુર્વાસા થયા. વૃક્ષ પર્વત ઉપર ખૂબ તપ કર્યું અને પરમાત્મા ને પણ બાળકો બનાવી દીધા. આ ભારતની સતીઓ છે, ભારતની નારી દેવતાઓને પણ દીકરાઓ બનાવી દીધા. ભારતની નારીમાં તાકાત છે. એમ કહી શકાય કે કદાચ કોઈ વિદ્વાન જોતા હોય તો બીજા કોઈ દેશમાં વિદ્વાન મળી શકે, બીજા કોઈ દેશમાં જાવ તો કદાચ સુરવીર પણ મળી શકે, પણ એમ કહી શકાય સતીઓને જોવા હોય ને તો ભારત દેશમાં જવું પડે. ભારત સતીઓનો દેશ છે. અને આ સતીઓનો દેશ, એટલે વિવેકાનંદને એક દિવસ એવું થયું કે સતીઓનો દેશ ફક્ત ભારત જ હશે? 1800 શિકાગોની સભામાં ગયા. આ તો મહાપુરુષ, અને આ મહાપુરુષે વિચાર કર્યો કે મારે આ સમાજની વચ્ચે નથી રહેવું. સંત હોય એકાંત શોધે અને સંસારી હોય જગતને શોધે, ભીડ ક્યાં વધારે છે. અને આ વિવેકાનંદજીએ કહ્યું કે મારે ધ્યાન કરવું છે. શિકાગોના લોકોએ કહ્યું જાઓ અમારા કબ્રિસ્તાનમાં, ત્યાં જઈને ધ્યાન કરો, ત્યાં કોઈ હશે નહીં. રાત્રે 2 વાગ્યા સુધી ધ્યાનમાં બેઠા અને ઓચિંતું ધ્યાન ખુલ્યું ને તો રાત્રે 2 વાગે કોઈ એક યુરોપિયન, એક કોઈ અંગ્રેજની સ્ત્રી હાથમાં વેજનો પંખો લેવી અને પોતાના પતિની કબર ઉપર હવા નાખતી હતી. આમ થયું કે રાત્રે કોણ છે? જઈને પૂછ્યું કે તમે કોણ છો? વાસ્તવિકમાં સતીઓ તો બધા દેશમાં હોય. એ જતા ત્યાં વિચારે બીજો પ્રશ્ન પૂછી લઉં કે આ તમારો રિવાજ છે, તમારી પરંપરા છે, આ શું છે? એવું તો કઈ છે નહીં, પણ મારા પતિ મરતા પેલા મને કહેતા ગયા કે મારા જીવનમાં તું મારી એક પણ વાત માની નથી. એક વાત માનીશ મારી શું? કે હું મરી જાઉં ને મારી કબર સુકાઈ નહીં ત્યાં સુધી બીજા લગ્ન ન કરતી, કે આ વેલા સુકાઈ જાય તો સારે વરિયા જો તૈયાર છે તો લગ્ન કરી જાઓ. આ ભારતની નારીઓમાં હોય, ભારતની સતીઓમાં હોય. મારે યાદ કરવા પડશે, આખો ભારત દેશ જયારે આઝાદીની ચળવળમાં બધા ક્રાંતિકારીઓ હતા, બધા ઘરે બેસી ગયા, જયારે જિલ્લા કલેક્ટર તરીકે સ્ટીવન્સની નિયુક્તિ થઈ, અને આ સ્ટીવન્સે ઓર્ડર બહાર પાડ્યો જિલ્લા કલેક્ટરે કે જ્યાં ક્રાંતિકારી દેખાય ત્યાં ગોળીથી મારી નાખો. તમને શંકા પણ લાગે કે આ ક્રાંતિકારી હોઈ શકે, એને ગોળીથી મારી નાખો. અને આવું કહેવામાં આવ્યું ક્રાંતિકારીઓ ઘરે બેસી ગયા. અને સ્ટીવન્સને મારવો પણ મારવા કોણ જાય? જયારે બધા ઘરમાં બેસી ગયા ને ત્યારે એક ક્રાંતિકારી કહ્યું કે કોઈને મારવો તો પડશે, કંઈક કરીએ. ત્યારે ભારતની 2 નાની દીકરીઓ, 14 વર્ષની 2 દીકરીઓ ગઈ 9મા ધોરણમાં ભણતી, રિવોલ્વર આપો અને મારી નાખશે. ત્યારે ક્રાંતિકારીઓ ઘરમાં બેસી ગયા ને ત્યારે રિવોલ્વર પોતાના બેગમાં લઈને આ 2 દીકરીઓ ગઈ સ્ટીવન્સની કાર્યાલયે. કહ્યું કે અમારે સ્કૂલ માટે મળવું છે. ચોકીદારે ચેક ન કર્યા, જેવા અંદર ગયા ને સ્ટીવન્સને કાગળ આપ્યો. જિલ્લા કલેક્ટર સ્ટીવન્સ કાગળ વાંચતો હતો ને, બંને દીકરીઓએ પિસ્તોલ કાઢીને 6 ગોળીઓ મારી, ત્યારે ત્યાં મરી ગયો. આ દીકરીઓ ભાગી નહીં, આવીને સૈનિકોએ પકડી લીધી. આ બંને દીકરીઓ ઉપર નાની ઉંમર હતી એટલે કેસ થયો, પણ એને ફાંસીની સજા કે મૃત્યુની સજા મળતી. આખી જિંદગીનો કારાવાસ આવ્યો, આખી જિંદગી કારાવાસમાં રહ્યો. અને છેલ્લે જયારે એના મૃત્યુદંડની સજા થવામાં આવી, છેલ્લે કારાવાસની છેલ્લી અવસ્થામાં બધા લોકોએ પૂછ્યું કે તમે દેશ માટે એટલું બધું કર્યું છે, તમારે કઈ શબ્દો નથી વા દેશવાસીઓ માટે, એને તમને છોડાવવા માટે કઈ ન કર્યું? આ બંને દીકરીઓ કહ્યું કે અમે ભારતની દીકરીઓ છે, અમે અમારી મા માટે સમર્પિત છે. આ ભારતની દીકરીઓ કહેવાય. અને આ 2 દીકરીઓ, એકનું નામ હતું શાંતિ ઘોષ અને એકનું નામ હતું સુનીતિ ચૌધરી, આના નામો બતાઈ ગયા છે. ભારતની સતીઓ અમે કહેવાય, જે બધું લૂંટાવી જાય, પોતાના જીવને પણ જોખમમાં મૂકીને આવું કાર્ય કરે,
મને એવું થાય કે આ સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષને ભારતનો દરેક વ્યક્તિ ઓળખવો જોઈએ, જેને એટલું મોટું બલિદાન આપ્યું. જયારે ક્રાંતિકારીઓ ઘરે બેસી ગયા ત્યારે આ બે દીકરી આ દીકરીનું નામ વ્યાસપીઠથી બોલાવવું જોઈએ. એટલે હું આ પ્રસંગ લવ જ છું. એટલે અનસુયા દેવી સતીઓ શ્રદ્ધા નામની દીકરીના લગ્ન અંગીરા સાથે થયા, અને એનાથી હરિભૂ નામની દીકરીના પુલસ્ય સાથે લગ્ન થયા, એનાથી અગસ્ત્ય નામના ઋષિ ઉત્તમ થયા. અને અગસ્ત્ય એવા ઋષિ હતા કે આજે પણ નિયમ છે, બપોરે જો જમણવાર વધારે થઈ જાય ને તો જમીને પેટ ઉપર અગસ્ત્યનું નામ બોલીને હાથ ફેરવી ગયો એટલે જમવાનું પતી ગયું. બહુ મોટી કથા છે, પણ મારે ઘણી બધી કથા છે એટલે અંદર નથી બધી વાતાપી ને આતાપીની બહુ લાંબી કથા છે. આ બધા બ્રાહ્મણો ને મારી નાખતા, પણ અહીંયા એ વિસ્તારથી નહીં લઉં. અને એ જ પુલસ્ત્યને ત્યાં વિશ્રવા થયા, વિશ્રવા ઈડબીજા સાથે લગ્ન કર્યા, એને ત્યાં કુબેર થયા, અને એ વિશ્રવાએ કેશીની સાથે લગ્ન કર્યા, રાવણ કુંભકર્ણ આદિ થયા. ગતિના લગ્ન પુલસ સાથે થયા, ક્રિયાના લગ્ન કર્તુ સાથે થયા, જેનાથી 60,000 બાલખિંડ્ય થયા. અરુંધતીના લગ્ન વશિષ્ઠ સાથે થયા, ચીતીના લગ્ન અથર્વા સાથે થયા, ચીતી અને અથર્વાનો દીકરો બીજો કોઈની ગધી ચી, અને છેલ્લે ખ્યાતિ નામની દીકરીના લગ્ન ભૃગુ સાથે થયા. એના ધાતા થયા, એને ત્યાં મૃતંડ અને એને ત્યાં માર્કંડ થયા. અને હવે કહે છે કે હવે હું બીજી દીકરીના લગ્નની વાત કરું છું. મનો સુષત રૂપાયામ કૃષ્ણ કન્યા જગની રે આતુતિ અહીંયા મનુ અને સપ્રૂપાની એક દીકરી દેવહૂતિનો પ્રસંગ થઈ ગયો. હવે આવે છે આતુતિ નામની દીકરી જેને પુત્રિકા ધર્મનું પાલન કર્યું. પેલો પુત્ર પોતાના પિતાને આપે એને પુત્રિકા ધર્મ કહેવાય. આકૃતિના લગ્ન રૂચિ પ્રજાપતિ સાથે થયા, અને એ બંને યુગલથી યજ્ઞ નારાયણ ઉત્પન્ન થયા. યજ્ઞ નારાયણ અને દક્ષિણા આ બંનેના લગ્ન થયા, યજ્ઞ નારાયણ દક્ષિણાના, અને એને ત્યાં 10 સંતાન 12 પુત્રો થયા, તોષ સંતોષ ભદ્ર શાંતિ ઇરસ્પતિ આદિ. અને આવી રીતે આકૃતિના જીવન પછી કહેવાય પ્રસૂતિનું જીવન. પ્રસૂતિના જીવનમાં પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા, જેની 16 કન્યાઓ થઈ, એમાં 13 કન્યાઓ ધર્મ સાથે પરણાવી. શ્રદ્ધા મૈત્રી શાંતિ ક્રિયા ઉન્નતિ, તમારી શ્રદ્ધા તમારી શાંતિ તમારી મૈત્રી ધર્મ સાથે જોડાયેલી ન હોય તો એનું કઈ મૂલ્યાંકન જ નથી. અગ્નિ સાથે સ્વાહા નામની દીકરી પરણાવી, સ્વધા નામની દીકરી પિતૃ સાથે પરણાવી, અને સૌથી નાની દીકરી મહાદેવ સાથે પરણાવી જેનું નામ હતું સતી. પણ દક્ષ અને શંકરના વેરના કારણે એની દીકરી સતીએ પિતાના ઘરે જ પોતાના બહેનનો ત્યાગ કર્યો. અને આ વાત સાંભળીને કૃષ્ણ કર્યો વિદુજીએ કે મને વિશેષ રીતે હે મૈત્રી ઋષિ સમજાવો, કારણ કે હું એવું માનું છું કે ચરાચરમ ગુરુ નિર્વૈરમ શાંતિ વિગ્રહમ. ભગવાન ભોળાનાથ તો શાંતિની મૂર્તિ છે, ભગવાન ભોળાનાથ તો જગતના આરાધ્ય છે, ભગવાન ભોળાનાથ તો નિર્વેરી છે. એને શા માટે દક્ષની સાથે શસ્ત્ર સાથે વેર કર્યું, અને દીકરી સસરાના ઘરે બળીને ગુજરી જાય તો જે બાપના ઘરે બળીને ન ગુજરી જાય. મારે સંપૂર્ણ આ કથા સાંભળવી છે. એ સમય કહ્યું કે એક દિવસ પ્રયાગમાં યજ્ઞ થયું, વિશ્વસૂર્યામાં યજ્ઞ, અને આ યજ્ઞમાં બધા દેવતાઓ જતા હતા. બધા દેવતાઓ આ યજ્ઞમાં ગયા, અને યજ્ઞમાં ગયા ત્યારે બ્રહ્માજીને એવું થયું કે ચાલો ની ભોળાનાથને પણ લેતો જાઓ. ભોળાનાથને કહ્યું ભોળાનાથ ચાલો ની આજે વિશ્વસૂર્યા નામનું એક સત્ર છે, એક મોટી સભા છે, અને એ સભામાં મારો દીકરો દક્ષ છે ને એને પ્રજાપતિનું બિરુદ આપવામાં આવે છે, એટલે તમે ના પધારો. ત્યારે એને કહ્યું કે ભાઈ મારે શું આવ્યું, અને ભોળાનાથ તો એક જ કામ સતત શંભુર એક પણ ચોપાઈ મને બતાવો, એ ચોપાઈમાં ર અને મ ન હોય. દરેક ચોપાઈમાં ર અને મ છે. આ ર ને મ એવા માટે છે કે આખી ચોપાઈઓ બધી સંપૂત છે, રામ નામથી બધી ચોપાઈઓ સંપૂત છે, અને વક્તાના વક્તવ્યમાં ભગવાનનું નામ હોવું જોઈએ.
એટલે તો આપણે કથા ચાલુ કરતા પેલા ધૂન બોલાવીએ છીએ. કથા પૂરી થાય ત્યારે પણ ધૂન બોલાવીએ છીએ. આ ધૂન બોલાવવાનું બીજું કોઈ કારણ નહીં કે આપણી કથા ભગવાનના નામથી સંકુચિત હોવી જોઈએ. કથાની પહેલા પણ ભગવાનનું નામ હોવું જોઈએ, કથા પછી પણ ભગવાનનું નામ હોવું જોઈએ. માઇક ટેસ્ટિંગ કરવું હોય ને, હેલો હેલો, માઇક ચેક એમ નહીં, માઇક ચેક કરવું તો બોલે સારો ગુણવાન વ્યક્તિ ભાઈ બોલે હરિઓમ શ્રીરામ રામ કૃષ્ણ એમ બોલે. વક્તાનું વક્તવ્યમાં પરમાત્મા હોવા જોઈએ એ જ વક્તવ્ય કહેવાય છે. એટલે કે દ્વારિકામાં હરિરસ સમર્પિત કર્યો ઈશ્વરાસો પરમેશ્વરા કાલે ગીતુદાનભાઈ આવ્યા હતા, અને ચારણી સાહિત્યનો હરિરસ ત્યાં દ્વારકાધીશનું સાઈન કરવાયું હતું. લોકોને કહી દેવું ઈશ્વરાસો પરમેશ્વરા એવો હરિરસ ત્યાં દ્વારકાધીશે સાઈન કર્યું, અને એ દ્વારકાધીશે સાઈન કરી એ ઈશ્વરાસો પરમેશ્વરા કહે છે રામ નામ વિના વાણી, રામ નામ વિના કથા, રામ નામ વિના શબ્દા રામ નામ વિનાની વાણી, રામ નામ વિનાની કથા, રામ નામ વિનાના શબ્દો, તે શબ્દ અકારતા, એ બધા શબ્દો નિરર્થક છે. એટલે તો રામનું નામ હોવું જ જોઈએ. એટલે જ મંગલાચરણની ધૂનમાં રામ નામ દેતા હોય સબકો આરામ રહેતું છે. અહીંયા સતત હું તો રામનું નામ લેવા વાળો છું, મારે ત્યાં નથી આવ્યું. કહ્યું આપને આવવાથી કઈ ફરક ન પડે, પણ તમારા જેવા સારા વ્યક્તિ આવે તો અમારા એ સત્રની શોભા વધી જાય. આગ્રહ કરવાથી ભગવાન ભોળાનાથ ત્યાં ગયા, અને ભગવાન ભોળાનાથ હાથમાં નાડા રમ રામ રામ જપતા હતા એવામાં આવી ગયા દક્ષ પ્રજાપતિ. અને સભાપતિ આવે ને સભાનો નિયમ હોય, સભાને ઉભું થઈ જાય, સભાપતિને માન આપવા માટે. પ્રધાનમંત્રી આવે તો બીજા બધા ઉભા થઈ જાય, કોઈ સભામાં કોઈ સભાનો અધ્યક્ષ આવે તો બધા ઉભા થઈ જાય, કથામાં વ્યાસપીઠ ઉપર વક્તા આવે ત્યારે બધા ઉભા થઈ જાય. આ સભા અધ્યક્ષની મહત્તા આપવા માટે છે. પણ અહીંયા દક્ષ આવ્યા ત્યારે બધા ઉભા થઈ ગયા. એક ભોળાનાથ જપ કરતા જ બ્રહ્માજી દેખાડ્યો. બ્રહ્માજી કે આ તો મારો દીકરો છે, મારે શું ઉભું થાય. શંકર ભગવાન રામ નામમાં લીન હતા એટલે ખબર ન રહી, અને સીધા અધ્યક્ષની ગાડી ઉપર આવ્યા, જોયું કે બધા ઉભા હતા. એના પિતાજી બેઠા હતા, કીધું એ તો મારા પિતાશ્રી છે, ચાલો ઉભા ન થાય તો કઈ નહીં, પણ આ તો મારો જમાય છે ને બેઠો છે, જમાય માન ના આપે. એવો ગુસ્સો આવ્યો એટલે સીધી ગાળો જાય. ભગવાન ભોળાનાથને અભિશબ્દો ધંધા છે. અપશબ્દો એટલે સ્પેશિયલ કોઈ દારો નહીં, કોઈની નિંદા કરો એ અપશબ્દ કહેવાય. અહીંયા કહ્યું પ્રેત વાસે સુઘોરે સુ, કહ્યું પ્રેત ભેગો રહેવા વાળો છે, ઘોર છે. પ્રેત એર ભૂત ગણેર ભૂત, ભૂતોના ગણોને રાખવા વાળો અટંતી, એના ઠેકાણા નથી જ્યાં ત્યાં ફરવા વાળો છે. ઉન્મત્ત ગાંડાની જેમ ફરે છે, અને નગ્ન પહેરવાના કપડાં પણ નથી. યુક્ત કેશ વાળ ખુલ્લા છે. રુદનના હસન ઈ રડે છે કે હસે છે એમ ખબર નથી. મુખ તો જો આવો અને આ ઉભો ન થાય. મેં મોટામાં મોટી ભૂલ કરી છે એમ કહીને કહ્યું છે કે ક્યાં મારી દીકરી મૃગશા વાક્ષ્યા, હરણી બચ્ચું હોય ને એની આંખ હોય ને એની કોમર આંખવાળી મારી સૌથી લાડલી દીકરી સતી, અને એવી મારી લાડલી દીકરીને મેં આની સાથે પરણાવી. મરકટ લોચન આ વાંદરાની આંખ જેવા વાળો આ શંકર જેનું નામશીલ છે, બાકી એ જ્યાં જ્યાં ત્યાં અકલ્યાણ થાય એવાને મેં ક્યાં પરણાવી. મારા પિતાજી બ્રહ્માના કેવા પ્રમાણે પરણાવી, મારા જીવનની સૌથી મોટી ભૂલ. અને ઉભા થઈને શંકર તો હજુ મારામાં જ હતા. જેમ જેમ શંકર કઈ બોલતા ન હતા ને એમાં મને ગુસ્સો વધતો જતો હતો કે આ હું એટલું બોલું નહીં, હજુ મારા જ કરે છે. અને એક નિયમ છે, ભગવાનના કાર્યમાં ભક્તિના માર્ગમાં આગળ વધો એટલે પહેલા વહેલા તમારા કુટુંબીજન જ તમારો વિરોધ કરે. ગમે નહીં, સાસુને ન ગમે, બહુને ન ગમે, નણંદોને ન ગમે, બહેનોને ન ગમે, ભાઈઓને ન ગમે, કાકા ન ગમે, ભક્તિ માર્ગનું પહેલું ગીતમ છે તમારા બધા વિરોધી થઈ જાય. એક ભક્ત તો મને બતાવો જેના વિરોધી કોઈ ન હોય. અરે નરસૈયા જૂનાગઢની પવિત્ર ભૂમિમાં થઈ ગયો હોય, નરસૈયાને નાગરની નાતે કાઢી મૂકે છે. કહેવાનો મતલબ છે ભક્તની પહેલી નિશાની છે તમારો વિરોધ તમારા લોકો જ કરે ત્યારે સમજવાનું કે હું ભક્તિના માર્ગમાં છું. બાકી તમારો વિરોધ નહીં થાય તો તમારી ભક્તિ અટકી જશે. તમારો વિરોધ થવો જ જોઈએ. મને ક્યારેક કહે કે મહાદેવભાઈ તમારો કોઈ વિરોધ કરે તો મને નથી જમતું. મેં વિરોધ થવો જ જોઈએ. મારો વિરોધ નથી થતો એનો મતલબ હું ભક્તિના માર્ગમાં છું નહીં. અને વિરોધ થયો એટલે હું રાજી થયો. હવે મને લાઇસન્સ મળી ગયું કે આપણે ભક્તિના માર્ગમાં છીએ. વિરોધ થવો જ જોઈએ. અને વિરોધ ન થાય તમારો વિકાસ પણ ન થાય. વિરોધમાં જ વિકાસ છે. અને છે એશામ પ્રસાદા સુવિચક્ષણો યદા યદા મેં વિકૃતિ લભંતે
તદા તદાં નામ પ્રતિબોધયંતિ, મારી અંદર વિકૃતિ આવે ત્યારે મારો દુશ્મન નહીં હોય તો મને કોણ શીખવાડશે? બધા મારા મિત્રો, તો હું મન પર એવું વર્તન કરીશ, પણ મારો કોઈ વિરોધી હશે તો મારે વિચારવું પડશે, મારાથી આમ ના બોલાય, આમ ના કરાય. એ વાસ્તવિકમાં વિરોધ વિકાસ છે. આમણે આવું વિચારી અને ભગવાન ભોળાનાથને ખૂબ ગાળો ભાંડી છે અને ઉભા થઈને એને તત્કાળ એક સમય કહ્યું કે જેટલા લોકો બધાએ મને પ્રજાપતિ તરીકે સ્વીકાર કર્યો છે, મને પ્રમુખ તરીકે સ્વીકાર કર્યો છે, બધા લોકો કે હા હા હા, બધા હા પાડી, બધા તાળી પાડવા વાળા જતા, બધા હા પાડી દીધી. એ સમયે કહ્યું કે આજથી હું તમારો પ્રેસિડેન્ટ છું, તમારો પ્રજાપતિ છું, તો આજથી નિયમ કોઈ મહાદેવને કોઈ પ્રકારનો ભાગ ના આપે, આ અધમ ને કોઈ ભાગ ના આપે. સહભાગમ ને લભતામ દેવ દેવ ગણા અધમ, અધમ પુરુષ ને કોઈ યજ્ઞ નો ભાગ ના આપે. અને મહાદેવ ને અધમ કહેવામાં આવ્યા, એટલું બધું અપમાન થી કોઈ ભાગ નહીં. મહાદેવ તો જપ કરતા રહ્યા, પણ એના જે ગણો હતા ને, આ ગણો હતા, એના ગણોમાં નંદીજી ઉભા થઈ ગયા. નંદીજીએ કહ્યું કે મારા આવા ભોળા મહાદેવ ને તમે આવા શબ્દો બોલો છો? અને ઉભા થઈને કહ્યું કે બ્રાહ્મણો, તમે લોકો અનુમોદન આપ્યું. એ સમયે ભગ નામના દેવતા હતા, ભગ નામના બ્રાહ્મણ, એને આંખ કાઢી કે જરૂર છે, આમ બહુ જપ કરતો ને. અને એ સમયે ઉખા નામના દેવતા હસવા માંડ્યા શિવની નિંદામાં. એ સમયે ભૃગુએ દાદી ઉપર હાથ ફેર્યો કે જરૂર છે, આમ બહુ ભજન તપ કરતો. ને નંદીશ્વરે શ્રાપ આપ્યો કે હું તો એવી જગ્યાએ ન રહું જ્યાં મારા ગુરુની હરિની હરની નિંદા થાય. હરિહર અને ગુરુ ની નિંદા થતી હોય જો ત્યાં આપણે રહીએ કે એમાં ભાગીદાર બનીએ તો 1000 વર્ષ સુધી દેખતો બનવું પડે. મારા પ્રભુને હું તમને શ્રાપ આપું છું, તત્વજ્ઞાન વિનાનો થઈ જા, અને હું તમને શ્રાપ આપું જે મુખે મારા શિવની નિંદા કરી છે તારું મુખ તપ પડી જાય. શ્રાપ આપ્યો, કહ્યું હે બ્રાહ્મણો, તમે અનુમોદન આપ્યું, તમે કઈ બોલ્યા નહીં. બ્રાહ્મણ તો સત્ય વાત માં બોલવું જ જોઈએ. ફાટી જાય કે ભાઈ હું ના આવું, હું આ ના કરું, એ બ્રાહ્મણ ને કહેવાય. સત્ય વાત હોય એ ગમે એની સામે રજૂ કરે, એને બ્રાહ્મણ કહેવાય. સત્ય થી દૂર થઈ ગયા બ્રાહ્મણો, હું તમને શ્રાપ આપું, સર્વ ભક્ષા બીજા વચ્ચે તપોધના, તમે જ્યાં ત્યાં જન્મા વાળા અભક્ષ્ય ખાવા વાળા બનશો, અને ખાલી વિદ્યા એવા માટે બનશો, પેટની પૂર્તિ માટે વિદ્યા બનશો, એવો શ્રાપ આપું. એ સમય શ્રાપ આપ્યો. તમે જેટલા શિવ ભક્તો છો ને, પાખંડી ના ભવન તૂટે, તમે પાખંડ થઈ જાય. બંને ના શ્રાપો સામસામે આવ્યા કે ભગવાન ભોળાનાથ નું ધ્યાન તૂટી ગયું. ભગવાન ભોળાનાથ બીજા કોઈ લાંબુ થાય એના કરતા નંદીશ્વર ના હાથ પકડી લઈ જાય. જે કહે છે બધું સાચું છે, એમાં શું? એ સમયે એને લઈને નીકળી ગયા. દક્ષ ને તો વધારે ગુસ્સો આવ્યો. દક્ષ કે હવે મારે શિવ ને કોઈ પણ નીચે, મહાદેવ ને નીચે પારવો છે. અને એને આવું વિચારી અને બધી જગ્યાથી મહાદેવના ભાગ બંધ કરાવી દીધા. ભગવાન ભોળાનાથ ગયા અને કહ્યું કે હવે એની દીકરી સતીને કહીશ કે તારા પિતાજી વચ્ચે અને મારી વચ્ચે આવો ઝઘડો થયો, તો માથા ગુપ્ત થશે. ભગવાને કઈ ના કર્યું, સમાધિમાં બેસી ગયા. અને સમાધિમાં બેસી ગયા પછી તો આ તરફ ભગવાન ભોળાનાથે જયારે સમાધિ ખોલી ત્યારે કહ્યું કે બસ અત્યારે તો મને સંદેશો મળ્યો છે કે મારી કથા મારા પ્રભુની કથા ચાલે છે દક્ષિણ ભારતમાં, અને ભગવાન કૈલાસના ઉચ્ચ તુંગ શિખર ઉપરથી દક્ષિણ ભારતમાં કથા સાંભળવા માટે ગયા. તો આ તો જૂનાગઢ જ છે, બધા લોકો જૂનાગઢ તો આવી જ શકે. જો ભગવાન ભોળાનાથ ઉત્તરથી દક્ષિણ તરફ જઈ શકતા હોય તો આપણે વેરાવળથી જૂનાગઢ સુધી આવી શકીએ. અને આ રીતે ભગવાન ભોળાનાથજીઓ એ સમયમાં ભગવાન ભોળાનાથ કથા સાંભળવા માટે ગયા, સાથે સતીજી પણ ગયા.
પણ સતીજી જે 11 ઘર વક્તા હતા કથાના અગસ્ત્ય ઋષિ અને આ કુંભજ ઋષિએ કહ્યું કે ઓહો હો હો આ તો મારા પ્રભુ આવ્યા છે એટલે કુંભજ ઉતર્યા નીચે અને ભગવાન ઘોડાના પાદ પ્રક્ષાલન પગ ધોયો એ જળ માથે ચડાવ્યું આજ મારી કથા ધન્ય છે જે પ્રભુ આ પધાર્યા છે અને એ સમયે ભગવાન હસવા માંડી ગયા તમે મારું પૂજન કરો કે નહીં તમારી વિશેષતા છે એટલે હું આપનું પૂજન કરીશ પણ થયું એવું કે સતીને થયું કે મારા પતિની પૂજા કરે એ શું કથા કરવા ક્યારેક એવું થાય કે અમુક લોકો જોઈએ તો એવું લાગે કે આ શું કથા કરશે પણ એ કથા કરે પછી ખબર કે આ તો કથા સારી કરે ચહેરાથી બહુ દેખાવ માનવ ચૈતન્ય ભટ્ટ કરીને જે વૃંદાવનના બહુ મોટા શાસ્ત્ર એમ કહી શકાય પૂજ્ય બ્રહ્મલિંગ ડોંગરેજ મહારાજજી પછી એમના નાપી શકાય એવા તપ્પ દેતા છે તમને ચહેરો જો તમને લાગે કે આમને કઈ આવડતું જ નહીં પણ વ્યાસપીઠ ઉપર બેસે ત્યારે ખબર પડે કે આ તો આવા વિદ્વાન છે દરેક લોકો એટલા ગુધાર્થ કરે જેની કોઈ સીમા નહીં જયારે ભગવાન ભોળાનાથની પૂજા કરી સતી કે આ શું કથા કરવાની એનું મન લાગ્યું નહીં છેલ્લે જય જય કાર બોલાનો ત્યારે કથા પૂરી થઈ અહીંયા તો ઉલ્લેખ છે કથામાં ગયા ત્યારે તુલસીદાસજી એનું સંબોધન ભવાનીનું સંબોધન કર્યું પણ કથા શ્રવણ ના કરીને એટલે પાછા નીકળ્યા જયારે દક્ષકુમારીનું સંબોધન આપ્યું છે એ બીજા કોઈ બી દક્ષકુમારી હતા અને કથાને સાંભળી એ સમય બરાબર ત્રેતા યુગ ચાલી રહ્યો હતો અને એ ત્રેતા યુગમાં રામચંદ્રજી એ દંડકારણ્યમાં આ તરફ સીતાજીનું હરણ થઈ ગયું સીતે સીતે કરતા રડતા હતા અને ઉપરથી પસાર થયા ભગવાન સતી અને ભગવાન ભોળાનાથ બે હાથ જોડીને પ્રણામ કર્યા ભગવાન ભોળાનાથ કે જેની કથા સાંભળીને આવીએ છીએ મારા પરબ્રહ્મ પરમાત્મા તો નીચે છે અને એ પરબ્રહ્મ પરમાત્મા નીચે છે કેવા પરમાત્મા છે એના માટે રામચરિત માણસ માં તુલસીદાસ કહે છે નમસ્કાર કર્યા પણ શંકા કથાને સાંભળવું એટલે શંકા થાય શ્રદ્ધા ઉત્પન્ન થાય શ્રદ્ધા ન થાય ને શ્રદ્ધાની જગ્યાએ શંકા આવી કે જે પરબ્રહ્મ પરમાત્મા હોય એને ખબર ન હોય એની પત્ની ક્યાં છે સીતે કરતા રહે છે અને શંકા થાય એટલે એમ થયું કે પરીક્ષા લઈ આવી અને નીચે ગયા ને કહ્યું કે ઓળખી શકે કે નહીં મા જાનકી મા સીતાનો વેશ ધારણ કર્યો મા સતીએ સીતાનો વેશ ધારણ કરીને જેવા સામે પ્રગટ થયા એટલે રામચંદ્રજી બે હાથ જોડીને પગે લાગ્યા કે મા એકલા એકલા કેમ આજે મારા બાપા કેમ નથી આજે મારા પ્રભુ શિવજી કેમ નથી ખ્યાલ આવી ગયો ઓહો હો મેં જાનકીનો વેશ ધારણ કર્યો છતાં પણ ઓળખી ગયા હવે તો મારે બે હાથ જોડીને ક્ષમા માગવી પડશે પણ ઈગો હતો ને એટલે હાથ જોડીને ઉપર આવી ગયા એ સમયે પૂછ્યું શિવજીએ કે પરીક્ષા લઈ લેવા એ કોઈ પરીક્ષા નથી અને જયારે ભગવાન ભોળાનાથે એ કૈલાસના ઉચ્ચ કુંડ શિખર ઉપર ધ્યાન ધર્યું તો ખબર પડી કે મારા આ સતી દેવીએ મારા પત્નીએ મારા પ્રભુની પરીક્ષા તો લીધી પણ પરીક્ષામાં સાક્ષાત જાનકીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને જાનકીનું સ્વરૂપ ધારણ કર્યું છે તો આજથી મારી પત્ની નહીં આજથી આ મારી મા છે અને ભગવાન સમાધિમાં બેસી ગયા ભગવાન સમાધિમાં એક વર્ષ નહીં બે વર્ષ નહીં 87,000 વર્ષ સુધી સમાધિમાં બેસી ગયા આજે પણ સમાધિમાં તમે વર્ષો સુધી બેસી શકો હિમાલયની જે ઠંડક છે ને એ ઠંડકના કારણે તમારા મસ્તકની ઉપર એક વાંકો છે
આ વાટકાની નીચે પ્રવાહી છે, પાણી છે, એ પ્રવાહીમાં નાનો એવો સોકારી જેવો મગજ છે જે આમાં હલે છે, પણ જો એ પ્રવાહી જામી જાય, થીજી જાય, તો સોકારી પણ થીજી જાય, તેને મગજ કહેવાય, જો થીજી જાય તો માણસ કહેવાય કે કોમા મારી જાય. તેને તમે એવું કોમા કહીએ છીએ, સંતો ઋષિઓ સાધકો એને સમાધિ કહે છે, અને 87,000 વર્ષ સુધી સમાધિમાં રાજી ગયા. સમાધિમાં બેસવા માટે લોકો ત્યાં જાય છે, અને 87,000 વર્ષ પછી માં ભગવતી સતીને ખબર પડી ગઈ કે મારા પતિને ખ્યાલ આવી ગયો, મેં જાનકીનું રૂપ ધારણ કર્યું છે, હવે તો મારા પતિ આંખ ખોલીને માફી માંગી લઉં, મને માફ કરો, મને માફ કરો. આ પરબ્રહ્માના દીકરા આ દક્ષે ભગવાન ભોળાનાથને મહાદેવને નીચો પાડવા માટે વાજતે યજ્ઞ કર્યો. વાજતે યજ્ઞમાં શિવને કોઈ સ્થાન નહીં, શિવની આહુતિ નહીં, શિવ માટે અપશબ્દો બોલવામાં આવ્યા, ને એના પછી પાછું બૃહસ્પતિ સ્થળ નામનો યજ્ઞ કર્યો કે આના બધા નીચે પડવા જોઈએ, મહાદેવને બધાએ ફૂટકાર કરવા જોઈએ, ફૂટકારવા જોઈએ મહાદેવને. આ માટે યજ્ઞનું આયોજન બધાને કહ્યું કે જેટલા લોકો આવો ને પ્લેન લઈને આવો તો બધા કૈલાસ ઉપરથી ઢાલજો. પેલા મહાદેવને પણ ખબર પડે યજ્ઞ છે ને મને જ આમંત્રણ નથી, બધા લોકો ઉપરથી પસાર થવા માંડ્યા. ને આ તરફ 87,000 વર્ષ પછી સમાધિ ખુલીને હજી તો મા સતી કઈ બોલવા જાય ને એ પેલા આસન આપી દીધું, આસન આપીને ભોળાનાથે રામકથાની શરૂઆત કરી દીધી. પણ ઉપરથી પ્લેન નીકળ્યા, જીવનમાં કોઈ દિવસ ધ્યાન લાગ્યું ન હોય, કથામાં પાછું ધ્યાન લાગ્યું નહીં. શિવપુરાણમાં કથા આવે કે પ્લેનોમાં જોયું એમાં ચંદ્રનું એક છેલ્લું પ્લેન હતું, છેલ્લું વિમાન ચંદ્રનું, એમાંથી રોહિણીજીએ કહ્યું કે નથી આવવું તમારે, કઈ તરફ કે કંથલમાં તમારા પિતાજી યજ્ઞ કરે છે, લ્યો તમને જ આમંત્રણ નથી. મોટા ભાગના લોકો એવું કરતા હોય, કાકા બાપાનું ત્યાં લગ્ન હોય ને, બોલતા ન હોય તો કાકા બાપાની બાજુમાં રહેતા હોય પાડોશીને સંકૃતિ આપે, ખબર પડે, આને ખબર પડે કે જો આને અમે આમંત્રણ નથી આપ્યું, આને બોલ્યા પાછા બહાર નીકળે ત્યારે બે કહેતા જાય નથી આવું તમારા ભાઈ ને ત્યાં લગ્ન છે ને. આવી રીતે બધા દેવતાઓ પસાર થયા. પછી મન લાગ્યું નહીં, કહ્યું કે ભોળાના આપણે જઈ આવીએ, કે આપણે નિમંત્રણ પણ નથી અને આમંત્રણ પણ નથી. નિમંત્રણ નિશ્ચિતમ મંત્રણમ એટલે નિમંત્રણમ, નિશ્ચિત એક જ વ્યક્તિને નિમંત્રણ આપવામાં આવે મંત્રણમ, એક જ વ્યક્તિને પત્રિકા આપવામાં આવે નિમંત્રણ કહેવાય, અને જાહેરમાં હોય આ બાલ વૃદ્ધ જનિતાના મંત્રણમ એટલે આમંત્રણ, નાના બાળક લઈને બધાને આપવામાં આવે એને આમંત્રણ કહેવાય. અને અમારું ભાઈ ખુલ્લું જાહેર આમંત્રણ કહેવું, તમે પણ 10 લોકોને લઈ આવી શકો. જાહેરમાં જ આમંત્રણ છે નેતા પરિવારને, એમ ના માનતા કે પત્રિકા, અમે પત્રિકા દેવા જાય તો કેટલાને પહોંચીએ, કમસે કમ મારે 10,000 પત્રિકાઓ જોઈએ. એટલે મેં તો માઇકમાં જ્યાં જ્યાં મને સમય મળ્યો ત્યાં ત્યાં જાહેરમાં કહી દીધું, ભાઈ બધા પધારજો, આ ગિરનારની પવિત્ર ભૂમિમાં તમને નેતા પરિવાર નહીં પણ ગિરનારી મહારાજ બોલાવે છે કે તમે કમસે કમ બની શકે તો એક દિવસ તમારે આ હોકાર ગિરનારી મહારાજનું છે. આ તરફ કહ્યું કે આપણે નિમંત્રણ કે આમંત્રણ નથી અને આપણે એમ જવાય નહીં, કારણ કે તમારા પિતાજી ને મારી વચ્ચે આ ઝઘડો થયો તો આખી વાત સમજાવી, એને મારા પ્રત્યે જે દ્વેષ છે ને, મારા પ્રત્યે દ્વેષ છે એનો ભોગ તમે બનશો, તો કે નહીં જવું ન જોઈએ. ગમે એવું તમે પ્રેમ હોય, ગમે એવું હોય પણ નિમંત્રણ વિના જવું ન જોઈએ. ત્યારે એને ધર્મશાસ્ત્રની વાત કરી શકી દઉં કે અનાહુતા અત્યભિયંતિ સૌરભમ ભર્તૃ ગુરો દેહ કૃતશ્ચેતનમ, પિતાજીના ઘરે, ગુરુના ઘરે, પતિના ઘરે અને મિત્રના ઘરે નિમંત્રણ વિના પણ જવું જોઈએ. અને આવું ક્યારેક ભગવદી કાર્ય હોય કથામાં પણ નિમંત્રણની કોઈ જરૂરિયાત નથી. હજી 4 અવતાર બાકી છે, 11-12 કલાક અમારે 4 દેવતાઓનું પ્રાગટ્ય કરાવવાનું છે, અને છેલ્લે ભગવાન મહિનાની ભગવાન ભોળાનાથ અને ભગવાન ભોળાનાથની મહિનાને એટલે મા જગદંબા નીકળી ગયા સતીજી, અને સતીજી સાથે ગયા દયાળુ ઉતરા ઘટ હયા રે કયા રે કયા રે ઉતરા ઘટ હયા 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 રે
દેવી તમારા માટે અપમાન મૃત્યુ કારક બનશે, તમે ન જાઓ. હું વિચારું છું મારા પિતાજી ને પત્નીની વચ્ચે જે ગાંઠ પડી ગઈ ને, એ મારે ગાંઠ છોડાવી છે. હું ત્યાં જઈશ તો મારા પિતાજી દોડી નાખશે, એ મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો. હું સૌથી નાનામાં નાની દીકરી, અને નાનામાં નાની દીકરી એટલે મને તેડી જશે ત્યારે હું વિચારી જઈશ કે જાઓ, હું તમારા ઘરે નહીં આવું. જાઓ, તમારે મનાવવા હોય તો પેલા તમારા જમાઈ ને મનાવો. અને આ રીતે મારા પતિ અને મારા પિતા વચ્ચે જે વૈ મનુષ્યતા થઈ ગઈ છે, એ વૈ મનુષ્યતા પૂર્ણ થઈ જાય છે. આ વિચારથી ગયા, પણ જેવા ગયા ને સંખલમાં, ત્યાં તો એની બહેનો હતી, બહેનોએ પણ આંખો બતાવી છે, મોઢું ફેરવી ગયા છે. પિતાજીએ પણ લાલ આંખો કરી છે, લાલ આંખો કરીને એવો ક્રોધ વરસાયો છે કે પગ મૂકીને તત્કાલ પગ નીકળેલી. એક પગ એ કંથલના યજ્ઞશાળામાં પિતાજીના ઘરમાં, એક પગ બહાર. વિચાર કરવા માંડી ગયા કે આ પગ અંદર પધરાવું કે હવે બહાર પધરાવું, કારણ કે આખા ઘરમાં કદાચ દીકરી હોય ને, એ દીકરીને એના ભાભી ને બોલાવે તો ચાલે, એના ભાઈ ને બોલાવે તો ચાલે, એના માં ને બોલાવે તો ચાલે, ઘરમાં કોઈ પણ ના બોલાવે તો ચાલે, પણ એનો બાપ ને બોલાવે તો દીકરી માટે એ ઘર સ્મશાન થઈ જાય. આખી દુનિયામાં જો સૌથી મોટો સંબંધ હોય તો એ દીકરી અને બાપ નો છે, મા અને દીકરા નો. જે મા ને દીકરો વાળો હોય ને, એ મા જ બાપ ને દીકરી વાળો હોય. અહીંયા દીકરી દીકરી દરેક જગ્યાએ દીકરી ઉપર શબ્દો લખા છે, દરેક ઉપર દીકરી ઉપર લખેલું છે. એમ કહી શકાય કે દીકરી માટે કોઈને પૂછો કે તારું સ્વર્ગ કયું, તારી જન્નત કઈ, તો દીકરી કહે મારા બાપ નું ઘર મારા માટે સ્વર્ગ છે. મોટા મહેલમાં રહેતી હોય, થોડી તારો હોય, બધું હોય, પણ બાપની અહીંયા તૂટેલ ખાટલી હોય ને એક દિવસ રોકાઈ આવે ને, સવાસે લોહી ચડી જાય. આ બાપના ઘરનું દીકરી પ્રત્યેનો પ્રેમ છે. અને લગ્ન સમયે જયારે જાય ત્યારે પણ પિતાજીને કહેતી જાય, પિતાજી ધ્યાન રાખજો, આમ રાખજો, તેમ રાખજો. સૌથી વધારે ચિંતા થતી હોય એમ કહી શકે કે દીકરીઓ જ બાપની ચિંતા કરી છે. અને દીકરીની ઘટના યાદ આવતા મારે યાદ કરવી પડતી ભાવનગરની ઘટના. ભાવનગરનો કોઈ વાણીઓ બીમાર પડ્યો, ત્યાં ભાવનગરનો વાણીઓ ટેક્સી બંધાવી અને અમદાવાદ ગયો. અમદાવાદ હોસ્પિટલમાં રોકાવાની વાત થઈ, ટેક્સી ડ્રાઈવર દરબાર હતો, કહ્યું કે મહિના દિવસ પછી આવજો. અને એ સિવિલ હોસ્પિટલના એ પગથિયા ઉતરતો હતો દરબાર, અને દરબારે 14 વર્ષની દીકરીને રડતા જોઈ. આટલી બધી આ ક્રંદ ભરતી હતી કે એવા દસકાઓ ભરતી હતી કે પાણી પણ પી શકી હતી નહીં, બોલી શકતી ન હતી. અને આ દરબારે કહ્યું, બેન શા માટે રડે છે? બેન શબ્દ સંભળાવો, છોકરી દોરી. કારણ કે બેન શબ્દ નો અર્થ ખરેખર તો ગુજરાતી વ્યાકરણ પ્રમાણે બહે ન થાય, પણ આપણે બધા બેન એવા માટે બોલીએ છીએ જેનામાં બે ભાવ નથી, એને કહેવાય બેન. ચાર ચોકલેટ લઈ આવે ને ભાઈ રડે ને, તો એ બેન એને એની પોતાની પર બે ચોકલેટ આપી દે, એવા બે ભાવ જેનામાં નથી એને બેન કહેવાય. કયું બેન શા માટે રડે છે? તારી કોઈ મસ્કરી કરી? મને બતાવ. જો તારી કોઈ મસ્કરી કરી હોય ને, તો તારી સામે લઈ આવીને મારું નહીં તો હું પણ દરબાર ને દીકરો નહીં. મને કહેતો ખરી બેન, અડધો કલાક સુધી બોલી ન શકી, ખૂબ આંસુ પાડ્યા. એટલે મેં કહ્યું, ભાઈ 1000 રૂપિયા જોઈએ. કહ્યું કે 1000 રૂપિયા? તો કે હા, મારો બાપ છે આ સિવિલ હોસ્પિટલમાં મરી ગયો છે, 5 દિવસથી એની લાશ રૂમમાં પડી છે, દુર્ગંધ મારે છે, મારે મારા બાપની લાશ મારા ગામડે લઈ જવી છે અને અગ્નિ સંસ્કાર અપાવવો છે. બધા ટેક્સી ડ્રાઈવર 1000 રૂપિયા માગે છે, કોઈ લઈ જવા તૈયાર નથી. 1000 રૂપિયા આપો તો મારા બાપની લાશ હું પહોંચાડી શકું. કહ્યું, તારું ગામ કયું? મારું જૂનાગઢ જિલ્લાનું, મારું કેશોદ ગામ. કહ્યું કે બેન ચિંતા ન કર, મારી ઘરની ટેક્સી છે, તારા બાપની લાશને હું લઈ જાય, કોઈ ચિંતા ન કર, ચાલ. ક્યાં છે તારા બાપની લાશ? અને જેવા ત્યાં એક રૂમ હતો, અત્યારે વ્યવસ્થા છે, બાકી તો રૂમમાં એમનેમ લાશો પડી રહી. એ રૂમમાં પ્રવેશ કર્યો, એટલી બધી દુર્ગંધ આવી કે એને રૂમાલ લઈને નાખી બાંધી દેવો પડ્યો. હાથમાં લાશ ઉતારી,
પાછળનો દરવાજો ખોલીને લાશ ને પધરેલી ગાડીના પાછળની સીટમાં દરવાજો ખોલી ગઈ. બેન આગળ આવી જા. દીકરીએ દરવાજો ખોલ્યો. પાછળ દરવાજો ખોલીને બાપની માથું પોતાના ખોડામાં રાખીને કહ્યું કે ભાઈ, આ મારા બાપે નાનપણથી મને કોઈ દિવસ ઓછીકું નહીં, એનો ખોડો જાતો છે. મરવા સમયે મારા બાપનું માથું નીચે રહે, મારા બાપનું માથું આ લાગીશ. તે દુર્ગંધ આવે છે, તમે રોગ લાગુ પડી જશે કે જે લાગુ પડે. આ મારો બાપ હતો તો મને આ શરીર મળ્યું, મારો બાપ નો હતો આ શરીરની શું મર્યાદા આવે. અને એ દીકરી બેઠીને રાત્રિના સમયે ગાડી ત્યાંથી ચાલુ થઈ. દીકરી રડતી રડતી બોલી, ભાઈ મારા જૈવિક કોઈ દુર્ભાગ્યશાળી છે જ નહીં. મારો જન્મ થયો ને હું મારી માને ભરખી ગઈ, મારી મા મરી ગઈ. એ તો ઠીક છે, પણ આગળ જતા મારા પિતાશ્રીએ રાત્રિના મિલોમાં કામ કરવા જાય, દિવસમાં મારી મારા જીવનનું ધ્યાન રાખે, મારા કપડા ધોઈ મને જમાડે, મને નવડાવે, મારી આખી હાલતની ચિંતા કરે, મારી સાથે રહે, મારું પાલન પોષણ દિવસમાં કરે, રાત્રે મિલમાં કામ કરવા જાય. મારા બાપે એક રાત્રિ નિંદ નથી કરી. એવો મારો બાપ પણ આજે જતો રહ્યો. ભાઈ મારા ખીચામાં એક રૂપિયો નથી, મારા બાપની અંતિમ ક્રિયા હું કેમ કરીશ, મારા બાપની અંતિમ ક્રિયા હું કેમ કરીશ. મરવા મંડી ગઈ. એને બરાબર ગાડી લીમડી પાસે રોકી કહ્યું કે હવે એક પણ આંસુ પાડો કે એક પણ વસ્તુ બોલો, તને મારા સોગન છે. મેં ભાઈ તો બેન તને કીધું, હું તારો ભાઈ છું, મારી જવાબદારી છે, તારા બાપની અંતિમ ક્રિયાનો ખર્ચ હું આપીશ. પણ જો હવે તું રડીશ તો સ્ટેરિંગ મારા હાથમાંથી મુકાઈ જશે, મારું કાળજું ફાટી જશે. રત્તી ની બેન સવાર થઈને પાંચ સાડા પાંચ થયા તો કેશોદમાં પ્રવેશ કરી ગયા. આ શેરીમાં એક શેરીમાં ગાડી રોકાવી ને કહ્યું, આ સામે તારું માર્યું ને એ મારું ઘર છે, હું ચાલી લઈને આવ્યું. ચાલી લઈને ગયા. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, કલાક થઈ. દીકરી માંગી હોય તો ગરબાને થયું કે આ ધર્મ કરતા ઢાળ ન પડે. મંદિરે જતા બ્રાહ્મણ ને બોલાવીને આખી વાત કહી. ગોરબાપા કે સમજી ગયો, આ ઘર ને હાથમાં લીધો પથ્થર, તારામાં પથ્થર માર્યો, તારું તોડી નાખ્યું અને ઘર ખોલ્યું. ત્યાં તો આખું ઘર ધારા વાળું ભરેલું હતું. ચાના કપેલા પડ્યા હતા, કપડા જ્યાજા પડ્યા હતા. એમ કહી શકાય કે 10 કરોડ નો બંગલો તમે ઉભો કરી શકો, 10 કરોડ ના બંગલા ની 4 દિવાલો ઉભી કરી શકો, એની વચ્ચે નું સુખ તો એક સ્ત્રી જ ઉભું કરી શકે. જે તમારા ઘરમાંથી 5 દિવસ કોઈ સ્ત્રી જતા રહે, તમારું ઘર તમને કરવા માટે દોડે, ઘરમાં તમને કઈ સૂજે નહીં, તમને કઈ મળે નહીં, આ એક સ્ત્રીની તાકાત છે. આખું ઘર હેરાન થયા. ગાયના ખાન નો લેપ કર્યો, બાપની લાશને સુવડાવવા માંડી અને છેલ્લે દરબાર કરી. ગોરબાપા, આની અંતિમ ક્રિયાનો ખર્ચ, લાકડાનો ખર્ચ કેટલો થશે? ગોરબાપા કે 1000 રૂપિયા. અને છોકરાઓ જમાડીને આ બધું કરનાર્યો લ્યો, અમારા 2000. મેં એની દીકરીને વચન આપ્યું હતું એટલે હું પૂરું થાય ને હું જાઉં છું. કે કઈ દીકરી? અને દીકરી જ નથી. અરે નાના મારી સાથે અમદાવાદ છે એવી ને? કે નાના ભાઈ હાલ મારી સાથે. એ ગરબાને લઈને લઈ ગયા, ફોટો લગાવ્યો હતો, એના પર હાર લગાવ્યો હતો. કહ્યું, એકની એક આની દીકરી હતી, 4 વર્ષ પહેલા એક એક્સિડન્ટમાં ગુજરી ગઈ ને, ત્યારથી આ ગાંડો થઈ ગયો હતો. ને ગાંડો થઈ ગયો એટલે અમને ખબર હતી ક્યાંક ને ક્યાંક આ ફટકાઈ મરી જશે. એ તો 4 વર્ષ પહેલા ગુજરી ગઈ. ને ફોટો જોયો તો એક ફોટો હતો જે એની સાથે ગાડીમાં બેસીને આવી હતી. કહેવાનો મતલબ છે, દીકરી મરી જાય પછી પણ પ્રેત બનીને બાપની લાશને ગામ સુધી પહોંચાડી શકે. એટલે કહેવાય, દીકરી લાઈફ ટાઈમ દીકરી છે, દીકરો લાઈફ ટાઈમ દીકરો છે. પત્ની ન આવે ત્યાં સુધી દીકરો છે, દીકરી લાઈફ ટાઈમ દીકરી છે. વારંવાર બાપની ચિંતા કરનારી દીકરી છે. એટલે તો કોઈ કવિએ કહ્યું, દીકરી દીકરી નથી, સાક્ષાત લક્ષ્મી છે. દીકરી મારી લાગતો ભાઈ લક્ષ્મી નો અવતાર. દીકરી મારી લાગતો ભાઈ લક્ષ્મી નો અવતાર. દીકરી જાણે અને જોજો, તમારા ઘરે દીકરી લગ્ન કરીને જાય, લગ્ન કરીને જયારે દીકરી જાય ત્યારે 5 દિવસ સુધી ગમે તે મોટું ઘર હોય, એ મોટું ઘર સ્મશાન જેવું થઈ જશે. કારણ કે તમારા ઘરની લક્ષ્મી જતી રહી છે. લક્ષ્મી જતી રહી છે, ઘર સ્મશાન જેવું થાય. તમને એ ઘર કાઢવા માટે જોશે. કારણ કે દીકરી દીકરી નથી, પણ એમ કહી શકાય કે ભગવાનની એક વિશેષતા, ભગવાનની એક વ્યવસ્થા એટલે દીકરી છે.
दीकरी बाप नवानो जगियो जीवन भर चलता दीकरी बाप नवानो जगियो जीवन भर चलता ओ पन पन जीवन नाच पीता कन्हैया भाई जा पन का जीवन नाच पीता कन्हैया भाई जा दीकरा से दीकरी भली जो सत बनती हो उन्हें दीकरे तारे एक तो दीकरी तारे को एक वाक्य में दीकरी एटले शू के गया जन्मना करतारा करेला कर्म नी रसी आ दीकरी ने जयरे बातें बोलाई नहीं जाओ तो एक समय सती ने कहू कि हूँ अहिया नहीं अमार प्राण छोड़ी दू पर एक समय प्रसूति डोकू हलायू ने मानू सेज अनुमोदन गुरु दौड़ी गया
માને છૂટી ગયા કે માં મારો એવો શું વાત કે મારા પિતાજી મને ન બોલાવે. કઈ કે દીકરી બધું સારું થઈ જશે, તું કોઈ ચિંતા ન કર, તું કોઈ ચિંતા ન કર. કહ્યું કે બસ તમે તું જલ ગ્રહણ કરીને કહ્યું કે ના, હવે આજથી આ જલ ધર્મ જલનો હું ત્યાગ કરું. ત્યાં મારો બાપ મને ન બોલાવે ત્યાંનું જલ શું લઉં. ને જેટલી દીકરીઓ હશે ને જ્યાં સુધી બાપ જીવી જશે ને ત્યાં સુધી દીકરી માં ઉતરે જશે. કહ્યું તો ભાઈ હોય કે ગમી હોય, બાપ હોય ત્યાંથી જવાની ઈચ્છા વારંવાર થાય. તો કહ્યું બસ અરે તો હું જાઉં છું માં યજ્ઞ નારાયણ ના દર્શન કરી રહ્યું. અને જે આહુતિઓ કરતી હતી ત્યાં બધા યજ્ઞ ના સ્થાપનો ના દર્શન કર્યા છે, પણ એમાં ત્યાં શિવ માટે સ્થાન નહીં, શિવ નો કોઈ ભાગ નહીં. એટલે આજે આ સતીએ જોયું કે મારા પતિ એટલા ધોળા, યજ્ઞ નામા યજ્ઞ શત્રુતા પ્રસંગા અગમાશુ હંતી. મારા પિતા મારા પતિ શિવ નો અનાદર કરે, બે જ અક્ષર નું નામ અને આ બે જ અક્ષર નું નામ ને એનો વિરોધ આવ્યો, ખુબ રડવા માંડ્યા. અને એ સમયે એકદમ ગુસ્સામાં આવી ગયા. એ સમયે એના વાળ છૂટા કરી નાખ્યા, આંખ લાલ કરી નાખી. અને આજ માં જગદંબિકા એકદમ ચંડીના સ્વરૂપમાં આવી ગયા. ચંડીના સ્વરૂપમાં આવીને તેમની વખત એના બાપને ફૂકારો કર્યો છે, હે દક્ષા, તું બાપ નહીં પણ તું પાપ છો, તું પાપ છો. મારા પતિએ શું તમારું એવું બગાડ્યું, મારા પતિનો તમે વિરોધ કરો છો. અને નીલકંઠ જે મારા પતિ છે, મારા પતિએ તો કોઈ દિવસ કોઈની નિંદા નથી કરી, પણ એવું વિચારવામાં આવે કે ભૂલથી વિચાર્યા વિના કોઈ નિંદિત વસ્તુ ખાઈ લઈએ ને તો એને ઉલટી કરીને કાઢી નાખવી પડે. એ દક્ષ, તારાથી મને આ શરીર મળ્યું છે તે મારા પતિનો વિરોધ કર્યો છે. એ ઉચ્ચ તુંગ શિખર ઉપર, એ કૈલાસ ઉપર મને બોલાવે ત્યારે મારા પતિ કહે, હે દાક્ષાયણી, હે દાક્ષાયણી, એ કહે છે તમારે આ શરીર કરવું છે. Thank you.
ભૃગુ હતા તો ભૃગુ ની દાઢી ખેંચી લેવા મળી
દાઢી ઉપર હાથ ફેરવો છો, ભાગે આંખ દેખાડી ભગની આંખ કાઢી લેવાના આવી, ઉઠાના દાંત કાઢી લેવાના આવ્યા, અને દક્ષનું મસ્તક હતું એ પચ્યું. એક ખેતરો મારી ને અહીંયા ભાગવતીનો ઉલ્લેખ છે, એવો કૂદકો લગાવ્યો દક્ષિણ ઉપર વીરભદ્ર ચડી ગયા. વીરભદ્ર હાથમાં ખડગ લઈને એવું ખડગ માર્યું, પણ એટલું બધું દક્ષિણ મસ્તક ભારે હતું કે મસ્તક ધરથી અલગ નથી. અહીંયા છાપી ઉપર બેસીને ખૂબ પ્રયત્ન કર્યો ધર અલગ કરવાનું મસ્તક, પણ થયું નહીં. જેને દક્ષિણ મસ્તક હતું જેનો આપણે શરીરનો સાથરણ વાળીએ ને એમ મસ્તક વાળ્યું. અહીંયા ભાગવતીમાં ઉલ્લેખ છે કે મરડી નાખ્યું મસ્તક, અને પછી અલગ કરી અને દક્ષિણ અગ્નિમાં સ્વાહા કરી હોવી. આખો યજ્ઞ વિધિ થઈ ગયો, અને યજ્ઞ વિધિ થઈ ગયો ત્યારે બધા દેવતાઓ આવી અને પ્રાર્થના કરે છે ભગવાન ભોલાનાથ ભગવાન સ્વામી. પણ અહીંયા છેલ્લે કરી નંદીશ્વરને બોલાવીને ભગવતી માંગ્યું કે આ વ્યક્તિને શિવજીનું માન્યા નહીં, મેં અપરાધ કર્યો છે, અને દરેક જન્મમાં હું શિવ પદને પ્રાપ્ત કરી એ જ શક્તિ પાછળ પાર્વતી થઈ આવે છે. પણ છેલ્લે ભગવાન ભોળાનાથે યોગાગ્નિમાં બળેલા શરીરને ઉપર રાખી અને ફરવા મળી ગયા. લાંબી કથા છે દેવી ભાગવતની, કે મારે આજે ચાર કાગતિયે લેવાના છે. એટલે પછી વિષ્ણુ ભગવાને તીર છોડ્યું, એકાવન ટુકડાઓ થયા. એક એક ટુકડો જ્યાં જ્યાં પડે ત્યાં શક્તિપીઠ થયું. આપણે જ્યાં બેઠા છે ત્યાં મા ભગવતીનું ઉદર પેટ પડ્યું છે, આ અંબાજી ઉપર ભગવતીનું પેટ પડ્યું છે, કામાક્ષાના માતાજીનું ગુપ્તાંગ પડ્યું છે, મા ભગવતીનો મારી પાસે એકાવન શક્તિપીઠોમાં ક્યાં ક્યાં શું પડ્યું અને ક્યાં ક્યાં દેવતા છે એનું લિસ્ટ પણ છે. પણ સમય ભાવ માતાનો ફરી ત્યારે દેવી ભાગવતની વાતો છે ત્યારે કરશું. અને આ રીતે નાની હાથ કાશીમાં પડી ત્યાં વિશાલાક્ષી થઈ ગયા. અલગ અલગ અંગોમાં જેવી કરી માતાજીનું હૃદય ગબ્બર ઉપર કરવામાં આવ્યું છે. અલગ અલગ ભાગોથી અલગ અલગ સ્થાનો ઉપર ભગવતીના આ દેશના છે, અને એકાદમ શક્તિપીઠ કહેવાય. અને ભગવાન શંકરને પ્રાર્થના કરવાથી યજ્ઞ પૂર્તિ કરવાની છે, યજમાનને સાજો કરો. અને ભગવાને ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત જીનેટિક ભણેલા હોય ને ખબર છે ટ્રાન્સપ્લાન્ટ કેમ બેઠા, જીભની બદલાવે, આંખ બદલાવે, ચામડી બદલાવે, ભગવાન મસ્તક જ બદલાવી નાખે. અને બકરાનું મસ્તક લગાડવામાં આવ્યું, કેમ કે ઓલું મસ્તક બળી ગયું હતું. બકરાનું એવું કે મેં બકરો કરવા દીધું, જે બહુ મેં કરે બીજા જમણે બકરા બની, મેં હું, મેં સભાપતિ હું, મેં દક્ષ હું, મેં પ્રજાપતિ હું, તો મેં કરવાવાળા બકરા બની ગયા. આ રીતે આ ધર્મની કથા છે અને અધર્મની કથા છે. અને ધર્મના પ્રકરણ પછી અધર્મનું પ્રકરણ આવે છે, અને એ ચરિત્ર છે ધ્રુવ ચરિત્ર. ધ્રુવજી, હું આ કથા સંક્ષિપ્તમાં લઈશ, કારણ કે આપણે વિષ્ણુ સુધી, વામન સુધી, રામ ને કૃષ્ણ સુધી પહોંચ્યું. આજે કથા હું 15 વાગ્યા સુધી ચલાવીશ, 15 મિનિટ તમારે વધારે લઈશ. આજે કૃષ્ણ જન્મ છે એટલે 15 મિનિટ વધારે હોવી, પણ જો હું કથામાં પહોંચી નહીં શકું એટલે એટલી મારી ઉપર કૃપા કરજો કે 15 મિનિટ વિશેષ કેસ છે. અહીંયા દેવહૂતિ, આહુતિ, આકૃતિ અને પ્રસૂતિનું જીવન જોયું. હવે આ પુત્રનું જીવન જોઈએ, મનુ અને શત્રુતાના. એમાં ઉત્તાન પાદેના પુત્ર સુરુચિ અને સુમિતિ સાથે લગ્ન.